दर्शनम् मंदहासरुचिरानंबुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तय मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधव। ओम श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमा नमो नमः। जय स्वामी नारायण। आजे तारीख 11 ऑगस्ट 2013 रविवार कहत है गुणातीत प्रवचन व्याख्यान माळानु प्रवचन 10मु। गुणातीतानंद स्वामी नी वातो प्रकरण पहलू વાત નંબર 6 અને 7। સ્વામીએ કહ્યું છે મોટાને સેવા હોય અને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં, અને ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો તો તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય છે, પણ તે વિના તો ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય અને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે। આ બે વાતમાં ગુણાતીતાનંદ સ્વામીએ ત્રણ બાબત ઉપર ભાર આપ્યો છે। પહેલું, કેવા સાધુને સેવવા, બીજું, જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, ત્રીજું, જો સાધુને સેવ્યા હોય અને ગુણ આવ્યા હોય તો ગમે તેવા વિપરીત દેશકાળ, વિપરીત સંજોગ આવે તો પણ સત્સંગમાંથી ઢીલો ન પડે। આ ત્રણ બાબત ખાસ આ બે વાતમાં છે। તો ત્રણ બાબતમાંથી પહેલી બાબત, કેવા સાધુને સેવવા, તો એના માટે ગુણાતીતાનંદ સ્વામીએ ત્રણ લક્ષણ બતાવ્યા
અને ત્રણ લક્ષણ અતિશય વિશિષ્ટ મૌલિક બતાવ્યા. એ ત્રણ લક્ષણ એવા કે ભાગવત આદિ શાસ્ત્રમાં કહેલા સંતના 30 લક્ષણ એને પણ ઉલ્લંઘી જાય. કઈ રીતે? કે કોઈ સંતમાં 30-30 લક્ષણ હોય, પણ જો એનામાં આ ત્રણ લક્ષણ ન હોય તો એ સંત કલ્યાણમાં મારખાઈ જાય. હવે આ વાત બધાને ન મગજમાં આવે, પણ એ વિસ્તાર નહીં થઈ શકે. તો એ ત્રણ લક્ષણ કયા? એ ક્યા? બહુ જ વિશિષ્ટ અને મૌલિક. પહેલું, જે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય. બીજું, કે જે ભગવાનની મરજી જાણતા હોય અને ભગવાનની મરજીમાં રહેતા હોય. ત્રીજું, કે જે ભગવાનમાં જોડાણા હોય. આ ત્રણ લક્ષણ જેમાં હોય એવા સંતને મન કર્મ વચને સેવા. આપણે ત્યાં દેશમાં ધાર્મિક સમાજમાં એવા સંતો પણ થયા છે અને હયાત પણ હોય છે કે જે ઈશ્વર તત્વમાં માનતા નથી. આ એક જ વાત અત્યારે કહું છું, બાકી ત્રણે ત્રણ લક્ષણ 30 લક્ષણો ભાગવતમાં કહ્યા છે, એના બહુ જ પરિપૂરક છે. ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનની મરજી જાણતા હોય અને મરજીમાં રહેતા હોય, અને ત્રીજું ભગવાનમાં જોડાણ આવે. આ ત્રણ બાબતમાંથી પહેલી બાબત કે જે ભગવાનની આજ્ઞામાં રહેતા, આ એક સાંપ્રદાયિક વાત છે. એટલા માટે આપણા માટે ભગવાનની આજ્ઞા એટલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા શું અને ક્યાં? તો શિક્ષાપત્રી અને વચનામૃત, પછી બીજા જે સાંપ્રદાયિક ગ્રંથોમાં શ્રીજી મહારાજે સ્વમુખે સંતોને રહેવાની જે આજ્ઞા આપી હોય, એ આજ્ઞામાં જે રહેતા હોય એ સંતને સેવા. જ્યારે આજ્ઞાની વાત આવે ત્યારે આપણી નજર સમક્ષ સૌ પ્રથમ પંચવર્તમાનની વાત આવે, અને પંચવર્તમાન એ બૌદ્ધ ધર્મ હોય, જૈન ધર્મ હોય કે પછી ક્રિશ્ચન ધર્મ હોય, બધે કંઈક ને કંઈક આજ્ઞાઓ એમના સંત સમુદાયને છે. તો પંચવર્તમાન જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી વચનામૃત અને અન્ય સત્સંગી જીવન પ્રકરણ 4માં કહ્યા છે, એ પંચવર્તમાન સંતોના ક્યા છે? ઘણીવાર શું છે, ગ્રહસ્થોને એમ છે કે આ સંતોના માટે છે એટલે અમારે કશું જાણવાની જરૂર નથી. પણ હવે જો તમે જાણતા જ ન હો તો સંતોનું ચયન કેવી રીતે કરો? એટલે અવશ્ય જાણવા છે. એ પંચવર્તમાન છે નિષ્કામ, નિર્લોક, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. બહુ જાણીતી વાત છે સંતો માટે. પણ એક વાત ખાસ હૃદયમાં અને દિમાગમાં ફિટ કરવાની જરૂર છે કે આ પંચવર્તમાન આખીર છે શું. તો જુઓ વચનામૃત અંત્ય પ્રકરણનું 38, એમાં શ્રીજી મહારાજે એમ કહ્યું, ગણજો તમે બોલતા નહીં,
શ્રીજી મહારાજે એમ કહ્યું, એક દ્રવ્યાદિકનો લોભ, બે સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, ત્રણ હેત. આ છ વાના શ્રીજી મહારાજ કહે જેને હોય એ જીવતા કે મરીને સુખી થાય જ નહીં. સુખી થાય નહીં એમ નહીં, સુખી થાય જ નહીં. ભગવાન બોલે છે તો શ્રીજી મહારાજ કહે જો સુખી થવું હોય તો આવા દોષ અને સ્વભાવ હોય તે ટાળો. તો પંચવર્તમાનમાં શું છે? આ છે છ બાબત સમાવી લીધી છે, આપણે ક્યારેય નજર નથી કરી એટલે ખ્યાલ નથી. નિષ્કામ વ્રતના કેન્દ્રમાં સ્ત્રી છે, નિર્લોભ વર્તમાનના કેન્દ્રમાં દ્રવ્યાદિકની આસક્તિ છે, દ્રવ્યાદિકનો લોભ છે. નિસ્વાદી વર્તમાનમાં રસને વિશે જીવવાની આસક્તિ છે, નિસ્નેહમાં કુસંગીને સંબંધીઓને વિશે હેત કેન્દ્રમાં છે, અને નિર્માણમાં દેહાભિમાન છે. એટલે મતલબ શું છે કે આ પંચવર્તમાન ગ્રહસ્થ હોય કે સાધુ હોય એને જો સુખી થવું હોય તો એના માટે આ સુખનો માર્ગ છે, આ સિવાય બીજો માર્ગ નથી. અને ભાઈઓ, આ પાંચ જ બાબતનું દુનિયામાં દુઃખ છે, સ્ત્રી, ધન, માન, સ્નેહ અને સ્વાર્થ. આ પાંચમાં દુનિયા દુઃખી થાય છે, બીજા દુઃખ નથી એમ નથી, છે. ભૂકંપ આવે, દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, રોગચાળો ફાટી નીકળે, માંદગી આવે, આ દુઃખ છે. પણ એ બધા આગંતુક છે ભાઈ, રોજ ભૂકંપ નથી આવતો, રોજ અતિવૃષ્ટિ નથી થતી, દર વર્ષે દુષ્કાળ નથી પડતો, માંદગી રોજ નથી પડી રહેતી, આવે અને જાય છે. પણ આ પાંચ દુઃખ છે એ કાયમ ધામા નાખીને આપણા હૈયામાં બેઠા છે. ભોજન ન મળે એ દુઃખ જરૂર છે, પણ મનગમતું ભોજન જોઈએ એ કાયમનું દુઃખ છે. બપોરે જુદું જોઈએ, સાંજે જુદું જોઈએ, પાછું આમ આમ જોઈએ, તેમ તેમ જોઈએ, એ રોજનું દુઃખ છે. સાહેબ, મારી પાસે એક કોલેજન આવીને બેઠો, મને કે સ્વામીજી, મેં કીધું હાજી, હા એ બોલે એમ બોલવું પડે. મને કે એવી કઈ ચીજ છે કે જે સેજ ચાખી લ્યો એટલે આખી જિંદગી પીડા આપે, આંતરડા તોડી નાખે. એ કીધું ભાઈ એવું તો હકીકતમાં છે તો ખરું, તું મને રમાડતો નથી ને? અને કે નહીં નહીં, છે હકીકતે. મેં કીધું એવું કોઈ ઝેર? તો કે ઝેરમાં તો મરી જાય, આ તો મારે એને જીવવાય ના દે. અને સેજ ચાખી લીધી એટલે આંતરડા વલોવી નાખે, પીડા પીડા પીડા, આ હા હા, આખી જિંદગી પીડા, મરે ત્યારે છૂટે. એવી તો કઈ વસ્તુ છે? મારો આ ઘણું આયુર્વેદ જોયું, પેલું જોયું, આ જોયું. અત્યારે આપણે પેપર અખબારમાં બધા એવી આયુર્વેદની કોલમ આવતી હોય તો નજર કરતા હોય, એવી તો કોઈ ચીજ કોઈ વૈદ્ય બતાવી નથી. મને કે છે, મેં કીધું બોલ ને. મને કે સગાઈના ગોળ ધાણા. છે ચાખી લીધી એટલે પતી ગયું કે? મેં કીધું જબરું ખોળી લાવ્યો હવે, ના પડાય ને, શું ડાયરો કહે છે. એટલે એક જુવાનિયાના લગ્ન આવતા હતા, એટલે એમને થયું કે ખર્ચો કેટલો થશે. એટલે વડીલને એમને પૂછ્યું કે કાકા બતાવો ને કે મારા લગ્ન આવે છે હમણાં, તો ખર્ચો કેટલો થાય અંદાજે? તો વડીલ આમ સામું જોઈને કે તારા લગ્ન થવાના? તો કા મારા લગ્ન થયા ને 20 વર્ષ થયા, આંકડો નહીં આપી શકું, હજી ખર્ચો ચાલુ છે. અને જુઓ ને, 10-15-20 હજાર નો પગાર હોય, 10 હજાર પગાર હોય તો છોકરો આમ ધુવાકા મારતો. હમણાં એક છોકરાને 14 હજાર નો પગાર આવ્યો એટલે મને કે હવે આને વાપરવો ક્યાં? એટલે જલસા કરો, તમે બીજું શું કરો, ભગવાનને અર્થે સંતોને અર્થે પ્રશ્ન થઈ જાય કે આટલો બધો ક્યાં નાખવો. પણ એને જો સગાઈના ગોળ ધાણા ખવડાવી દો, 14 હજાર ઓછા પડે. આ કાયમીનું દુઃખ છે.
એટલે નિષ્કામ વ્રત એટલે સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના ટાળવાનો માર્ગ, સુખ ત્યાં છે. અને નિષ્કામ વ્રતને આપણે બ્રહ્મચર્ય વ્રત કહીએ છીએ. ભાઈ એને બ્રહ્મચર્ય વ્રત શા માટે કહ્યું? સંયમ વ્રત કહ્યું તો શું વાંધો હતો? એટલા માટે કે બ્રહ્મ એટલે આત્મા ને પરમાત્મા. બહુ ધ્યાનથી સાંભળજો, એનો સ્વાદ લેવો હોય તો સ્ત્રીને પુરુષની, પુરુષને સ્ત્રીની જે ભોગેશણા છે એનો સંપૂર્ણપણે ત્યાગ ન થાય ત્યાં સુધી એ પરમ તત્વનો સહેજ પણ સ્વાદ નહીં આવે. જો જેનામાં થોડો લોભ હશે એને ભગવાનનો સ્વાદ આવશે, એને ભગવાન દર્શન પણ આપશે. ભગવાન એની પાસે આવીને કંઈક માગશે ખરો, એના લોભિયા આવો ભગત છો પણ જરા કાંઈક વાપરતો ખરો, એવું જ કહે છે. સ્વાદ્યો હશે, થોડો થોડું માન હશે, થોડું ક્યાંક આસક્તિ હશે તો ભગવાને આવીને કંઈક કહેશે. પણ જેને સ્ત્રીયાદિકની ઈષ્ણા છે એને ક્યારેય પરબ્રહ્મનો, બ્રહ્મનો સ્વાદ આવતો નથી. એટલે જો બ્રહ્મનો સ્વાદ લેવો હોય તો આ જ ચર્યા છે, આ જ માર્ગ છે, એટલે એને બ્રહ્મચર્ય વ્રત. અને એ સંપૂર્ણ ક્યારે પડે? કે જ્યારે બ્રહ્મમય જગતને જુએ ત્યારે, એટલે બ્રહ્મચર્ય વ્રત. એટલે ગ્રહસ્થ હોય કે સાધુ હોય, બોલો હવે સુખી થવું હોય તો આ વ્રત પાળવું પડે કે નહીં? આ સુખનો માર્ગ છે કે નહીં બોલો? જેને જેટલી આ છૂટી જાય એટલો સુખી થતો જાય, લેરા લેરા જ છે. એટલે ગ્રહસ્થોને પણ બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે. પરિણાય જ પત્ની, બાકી મા બેન દીકરી. સ્ત્રીઓને માટે પરિણાય પતિ, બાકી બાપ ભાઈ ને દીકરો. એવી પવિત્ર બુદ્ધિથી જીવ. અને ઘણા લોકો તમે જુઓ છો કે વ્રતને દિવસે પણ બ્રહ્મચર્ય વ્રત રાખતા હોય છે, અને રાખવું જ જોઈએ. એકાદશી આદિક વ્રતો હોય ત્યારે, યજ્ઞ અનુષ્ઠાન હોય, ભજનના અનુષ્ઠાન હોય, તો એમાં બ્રહ્મચર્ય વ્રત ગ્રહસ્થોએ અવશ્ય રાખવાનું હોય. ઉપરાંત ધનુર્માસ હોય, અધિક માસ હોય, શ્રાવણ માસ હોય, ચાતુર્માસ હોય, તો એ ભક્તો બ્રહ્મચર્ય વ્રત પાળીને હરિભજન કરતા હોય છે, અને ગ્રહસ્થોએ કરવું જોઈએ. ઘણા લોકો તો 50 અવસ્થા પૂરી થાય ને 51 એટલે વનમાં પ્રવેશ થઈ જાય, એટલે વાનપ્રસ્થ સ્વીકારી લે, પતિ પત્નીના સંબંધો પૂરા થાય અને પવિત્રપણે રહીને ઘરમાં પણ જ્યારે સંન્યાસી જેવું જીવન જીવે, એવા ગ્રહસ્થો આજે પણ અનેક છે. અને એમ કરવું જોઈએ, કારણ કે ગ્રહસ્થાશ્રમ છે એ ભોગેશણા વધારવા માટેનો આશ્રમ નથી, ભોગોમાંથી નિવૃત્તિ થવાનો આશ્રમ છે. અને ગ્રહસ્થ માત્ર પોતાની પત્ની સાથે જે મર્યાદાથી જીવાય એ ઠીક છે, પણ અન્ય સ્ત્રીઓ સાથે બહુ ટીકી ટીકીને ના જુએ, બહુ સુવાળા સંબંધો ના કેળવે, બહુ વસ્તુઓની આપલે કરીને નજીક પણ ન કેળવે, એની સાથે એકાંતમાં બેસવાના બહુ પ્રસંગો ઊભા ન કરે, આવી રીતે જ્યારે જીવે ત્યારે વ્રત પડે. હવે આજે આ ભાઈ મર્યાદાની વાત કોઈને કરો એટલે કડવી ઝેર જેવી લાગે, બધાને છૂટું મેદાન જોઈએ, ક્યાંય જો જાહેરમાં બોલી ગયા એટલે તમારે બીજે દિવસે અખબારમાં પાના ભરાઈ જાય કે ભાઈ આ તો બધું છે 18મી સદી 17મી સદી 16મી સદી બધા પથ્થર યુગમાં નાખી દેવાની વાતો છે. પણ જે કાંઈ માઠા ફળ ભોગવા એ મર્યાદા તૂટે, ગંગા ગમે તેટલી પવિત્ર હોય પણ મર્યાદા બહાર વહે ત્યારે ધનત પણ કાઢી નાખે, મર્યાદા જરૂરી છે. સ્ત્રી કે પુરુષ કોઈ ખરાબ નથી, બધું ભગવાનનું સર્જન છે, પણ સંયોગ એવા સંજોગોમાં એ દુર્ઘટના સર્જે છે. આપણે કોઈ સંબંધી હોય ને એને આઈસીયુમાં દાખલ કર્યા હોય તો પછી ડોક્ટર આપણને મળવા ના દે તો શું એનો અર્થ એવો છે કે ભેદભાવ રાખે છે? પણ એટલા માટે નથી મળવા દેતા કે કાંઈ એનો ચેપ તમને લાગે ને કે તમારું ઇન્ફેક્શન એને થાય. આ સાવચેતી છે. તો શરીરના રોગમાં આપણને જે પરેજી છે એ બધાને સમજાય છે, પણ માનસિક રોગની જે પરેજી છે એ લોકોને સમજાતી નથી. આ પરેજી છે, કારણ કે અરસપરસ ચેપ લાગવાના સંભવ છે. પહેલી તો એ વાત છે.
કે જો મર્યાદા પાળીએ તો આ વ્રત પાળવામાં ગ્રહસ્થ કે સાધુ બધાને સહાયતા મળે, આ પહેલી બાબત છે. કારણ કે જો ને આ બધા ઘણાને સિગરેટનું વ્યસન હોય કે એવું હોય, ત્યારે શરાબનું વ્યસન હોય તો ડૉક્ટર પહેલાં શું કહે, ભાઈ તમે એવી કંપની છોડો, તમને એની સ્મેલ આવશે ને તોય તમને તલપ લાગશે, એટલે જોગ છોડો. એટલે જેને વ્રત પાળવું હોય ને મર્યાદા પાળે તો એને વ્રત પાળવામાં સહાય મળે. બીજું કે જે નવા મુમુક્ષુ હોય એને પ્રેરણા મળે અને વ્રત દ્રઢ થાય, એટલે મોટા વડીલ સંતો પાળતા હોય છે. ત્રીજું, ગમે તેવો નિર્વિકારી હોય પણ જો ક્યાંક સ્ત્રીઓનો એકાંતે જોગ થયો તો કંઈ ન હોય તો કલંક લાગે, ઘણી વાતો થાય, આક્ષેપો થાય, માટે મર્યાદા જરૂર છે. અને ચોથું, નારદ, વિશ્વામિત્ર, એકલશ્રૃંગી, શ્રૌભી, ઇન્દ્ર, ચંદ્ર, પરાશર ઋષિ આદિ અનેકના કથાઓ છે કે જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન થયું ત્યારે એ નિર્વિકારી સંતો પણ વિકાર પામ્યા છે, માટે મર્યાદા અત્યંત જરૂરી છે. અને છઠ્ઠી બાબત, ઘણા લોકો શું કહે છે, ભાઈ આ શરીરથી દૂર ભાગો પણ મનમાં વિકારો હોય એનું શું, મનમાં વિકારો છે ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચું નથી, માટે મનનું બ્રહ્મચર્ય સાચું છે. એ સાચી વાત છે, પણ આપણે પહેલાં કહ્યું કે આ સહાયતા મળશે. અને બીજું કે મનમાં છે જે વ્યક્તિને તો એ પોતાનું એકનું ભૂંડું કરે, બીજાનું ભૂંડું ન કરે. પોતાની જે કંઈ કલ્યાણમાં ખામી આવે, અશાંતિ વર્તે, એ પોતાની એકલા પૂરતી વાત છે. મનમાં કોઈને મારી નાખવાની આપણને ઈચ્છા હોય પણ હવે જોગ ન થાય તો બેયનું ભલું થઈ ગયું ને, અને જો જોગ થઈ ગયો અને મગજ ફાટ્યો તો બે કુટુંબ ઉજડી જાય. માટે મનની મનમાં રહી જાય બહુ સારું, એકનું ભૂંડું થાય, પણ જો મર્યાદા મુકાય અને જો કાંઈ થયું તો બે પરિવાર, બે સમાજ, બે સંસ્થા, બે સંપ્રદાય વગોવાય જાય, માટે મર્યાદા અવશ્ય પાળવી જરૂરી છે. આગલા પ્રવચનમાં આના વિશે લંબાણથી વાત થોડી થયેલી છે એટલે બહુ વાત કરતા નથી, પણ સાધુ અને શ્રીજી મહારાજે કહ્યું છે, સ્ત્રીઓ સામે જોવું નહીં, સ્ત્રીઓ સાથે બોલવું નહીં, સ્ત્રીઓ સાથે પત્ર વ્યવહાર ન થાય, એના સાથે મોબાઈલ ઉપર વાત ન થાય, SMS ન થાય, કોઈ લેતી દેતીના પ્રસંગ ન થાય, એ બધું જ કહેવાયેલું છે. એવું સાહિત્ય ન વંચાય, એવા અખબારોમાં કોલમ ન વંચાય, એવી ઘટનાઓ વિશે વિસ્તારથી ન વંચાય, બધું જ પાળવું જરૂરી છે ગ્રહસ્થોને સાધુ. અને મોટા મોટા પાડ્યું છે, આપણે તો શું છે, બધા લેબલ મારી દીધું કે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં જ આવું બધું છે, પણ ખરેખર જે સાધુઓ સાચું સમજે છે એ બધા જ આ વ્રતનો અનુમોદન કરે છે. સ્વામી રામસુખદાસજી, આપણે ગીતા પ્રેસ ગોરખપુરના, એ તો હવે ગોલોકવાસી થયા, કદાચ એમનો જો રૂમ સચવાયો હોય તો તમે ત્યાં જજો, ગીતાભવનમાં ત્યાં બોર્ડ મારેલું જ હતું પહેલાં, લેડીઝ આર નોટ અલાઉડ, હિમના પ્રવેશ રૂમમાં કોઈ સ્ત્રીઓને પ્રવેશ નહોતો. એને ક્યાં આપણા સંપ્રદાયનું અનુસરણ હતું, પણ આ શાસ્ત્રોની રીત છે. એટલે શ્રીજી મહારાજે આપણને કહ્યું છે સંતોને, કે સંતોની જે ઉતારાબંધી હોય, સાધુ આશ્રમ હોય, એમાં સ્ત્રીઓનો પ્રવેશ ન થાય. હવે સ્ત્રીઓ જ જો પથારી પાથરતી હોય, સફાઈ કરતી હોય, વાસણ માંજતી હોય, રસોઈ કરતી હોય, તો એ સાધુ આશ્રમ ન કહેવાય, એ ગ્રહસ્થ આશ્રમ કહેવાય. સાધુના આશ્રમમાં પ્રવેશ ન ચાલે. વૃંદાવનમાં ઉડિયા બાબા થઈ ગયા, બહુ મીઠી વાત કહું તો, તો એક ગ્રહસ્થ એમનો બહુ સારો સેવક હતો, તો એમને ત્યાં એના દીકરાને લગ્ન આવ્યા, એટલે ઉડિયા બાપા તો સિદ્ધ પુરુષ હતા. એમને કહ્યું, બાપજી આવતીકાલે મારા દીકરાના લગ્ન છે, તો આપ વર કન્યાને આશીર્વાદ દેવા માટે પધારો. અરે ઉડિયા બાપાએ સીધી ના ન પાડી, સાધુઓને લગ્નમાં ન લઈ જવાય, હા આગળ પાછળ લઈ જાઓ, પધરામણી કરો, પૂજા કરાવો, એ યોગ્ય છે, પણ વરકન્યાને સજોડે સાધુ હાર પહેરાવે એના જેવો કોઈ કળયુગ નહીં. કારણ કે જે વસ્તુ છોડીને આવ્યા છો એનું સ્વાગત કરવું, એનાથી મોટું અપમાન શું ભગવા કપડાનું, ઓલું એમાંથી શું પ્રેરણા લે.
એને ગરજ હોય તો તમારા પગમાં આવે, તો ગ્રહસ્થાશ્રમ ધન્ય કહેવાય. તમે ત્યાં જાઓ. એટલે ઉડિયા બાબા કે ભલા હું આવું તો ખરો, પણ બે સંભાવના છે હું તને કહી દઉં. બહુ વિદ્વાન હતા અને સિદ્ધ પુરુષ હતા ઉડિયા બાબા. એમણે કહ્યું કે જો અમે આવીએ સંત મંડળી સાથે આવીએ, હવે તમારું એ વિલાસી રંગીલું વાતાવરણ હોય અને ન કરે નારાયણને કોઈ, અમારા સાધુઓને જોઈ એનો રંગ લાગી જાય તો અમાંથી એક બે સાધુ ઓછા થઈ જાય. કારણ કે ત્યાં એવા બધા ગીત ગવાતા હોય, 60-60 વર્ષના એમ થાય કે બીજી વાર ધુબાકો મારી દે તો પછી હવે આ સાધુઓને એમ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે, એક જણાએ બ્રહ્મચર્ય પાળતો તો પરિણામ વિધુર થયો છે, પછી સંકલ્પ કર્યો નથી પરણું. એમાં લગ્નમાં ગયો ને સનેડો સાંભળી ગયો તો પરિણો. એટલે આ એક સંભાવના છે કે જો આમાં સાધુઓને આવું થઈ જાય તો એક આવું ખોટું થઈ જાય. અને બીજી સંભાવના એ છે કે અમે લગ્ન જેવો પ્રસંગ છે આવીએ એટલે સામાન્ય રીતે ન આવીએ, અમે તો વૈરાગી પુરુષો છે, સજ ધજ કે વૈરાગ્ય કી ભૂમિકા મેં આવેંગે, ઓર સંત મંડળી કીર્તન કરકે કરકે જમાતે આવેંગે, અને જો વૈરાગ્યની ચટકી તારા દીકરાને લાગી તો લગ્ન મંડપ પર ઊભો થઈને ભાગશે. ઓલો કે રેવા જ દો, આવવું જ નથી. રામકૃષ્ણ પરમહંસના જીવનના પ્રસંગમાં લખ્યું છે, એમના આશ્રમથી બહાર પડેલી બુક્સમાં છે કે પરમહંસજી પાસે સ્ત્રીઓ ભક્તો આવીને બેસે, થોડી વાર બેસે, વાતો કરે, બે બોધ વચન કરે, પછી તરત જ કંઈક જાઓ હવે માતાજીના મંદિરમાં જઈને દર્શન ભજન કરો. એકવાર કહે, બીજી વાર કહે, ન માને તો પરમહંસજી પોતે ઊભા થઈને બહાર નીકળી જતા. હવે તો સિદ્ધ પુરુષ હતા, બોલો, પણ સંન્યાસીઓને કહેતા કે આ ઝેર છે, માટે આનાથી છેટું રહેવું. એ કબીર સાહેબે તો ક્યાં સુધી લખી નાખ્યું, કબીર તહનહ જાહું જહા જલાઈ સુંદરી તહનહ જાહું, કબીર ઉડી ભભૂત અંગન લગે સુના કરે શરીર. સાધુઓને એમ કહ્યું કે જ્યાં સ્ત્રીને સળગાવી દીધી હોય, એ ચિત્તાની ભસ્મ પડી હોય ત્યાંય સાધુ પુરુષો ન જાય, એ તો ગ્રહસ્થ હતા. લ્યો ભાઈ, તો એ સાધુના ધર્મ વિશે લખે છે, સમજદાર જે છે એ લખે છે, અને જેને પાળવું છે એ લખે છે. તો આ શરીરની મર્યાદા છે, અને મનને માટે શું કરવું. એક બહુ ટૂંકમાં લઈએ છીએ આપણે, આગળ કહ્યું ને કે આ વિશે વાત થયેલી છે, અતિશય પ્રવૃત્તિશીલ રહેવું, નવરા પડવું જ નહીં એટલી પ્રવૃત્તિ, જુવાની અવસ્થામાં એટલી પ્રવૃત્તિ રાખે નવરો નખો દ્વારા કે થાકીને લોચ થઈને પડી જાય, ઉર્જા માત્ર ખર્ચાઈ જાય એટલી પ્રવૃત્તિ કરવી શરીર અને મનથી. એટલું વાંચન લેખન અભ્યાસ આ તે કોઈ રસનો વિષય ખોલી લ્યો. આજે સમય નથી, બાકી એવા ઘણા આ દેશમાં થયા છે કે પ્રવૃત્તિમાં એટલા બધા ખોવાય કે પરણવાનું ભૂલી ગયા. એટલે અતિશય પ્રવૃત્તિશીલ રહ્યા, આવો બેહો કેમ છો ભાઈ મજા કરીએ છીએ, આમ સાહેબ હવે શું કરે બોલો, એમાં મોબાઈલ હોય શું કરે, અતિશય પ્રવૃત્તિ. અને એમાં જે આપણને ઇનર બિલ્ટ જે કોઈ એવી રસ રુચિ હોય ને એને ખોલી લ્યો, એટલે પછી રાત દીપ ક્યાં જાય છે કાંઈ ખબર પડે નહીં. બીજી બાબત કે એવા સારા સાધુ સજ્જનો ભક્તો એનો જોગ રાખો, એની સાથે હેત રાખો અને એમની સેવા કર, બસ. આ બહુ ઓછું સમજાય છે, પણ નિગાહો મેં ગજબતા એક તાસીર હોતી હૈ સંતોના સમાગમમાં સેવામાં, એના ચરણોની રજ પણ એ ઔષધ હોય છે. હવે જરાય હેત ન હોય, નટક સલામ હોય તો કામ ના થાય, એ સાધુઓની દ્રષ્ટિથી સેવાથી પ્રેમથી થાય છે. આ સમાજમાં એવાય થયા છે કે જે એના માતાને વિશે એટલો બધો પ્રેમ હોય તે પરણી નથી શક્યા, કે મારો પ્રેમ ડિવાઇડ થઈ જશે. આપણે એવા કોઈ સાધુ એવા ગુરુ અને મન સોંપ્યું હોય ને તો એમ લાગશે કે મારાથી આવું ન થાય, એને દુઃખ લાગશે, એને ખોટું લાગશે, તોય માણસ બચી જાય. એ તો બહુ મોટું કામ કરે છે. અને સેવા તો ઔષધ તુલ્ય છે, આ કરવું જોઈએ.
અને ત્રીજી બાબત ભગવાનનો દ્રઢ આશ્રય અને ભજન, હરિ નામ કીર્તન સંકીર્તન. આ ગીરના જંગલ હોય ને, મજાની વાત છે, એ ઘાસ ઊભું હોય પણ જે બાજુથી સિંહ ખાલી નીકળી ગયો હોય ને એ બાજુનું ઘાસ હરણાઓ ઊંઘીને ભાગી જાય પણ ખાય નહીં, ખાલી સિંહ નીકળી ગયો હોય ત્યાં. એમ હૈયામાં જો ભજનના પગલા પડ્યા હોય ને તો કામ ક્રોધેતિક દોષ છે ને, ઊંઘી ઊંઘી નીકળી જાય. પણ પગલા પડવા જોઈએ, ઉપર છલ્લું નહીં, અંદર એની છાપ પડવી જોઈએ નામ સાથે, નામીની ભગવત સ્વરૂપ. મૂળીમાં એક સાધુ ઠાકોરજી આગળ ઊભા ઊભા ભગવાન શ્રીજી મહારાજની મૂર્તિની સામે એક તારે જોઈ રહ્યા હતા. એ વખતે અબજી બાપા ત્યાં બેઠા છે, ઊભા થઈ ગયો, ઊભા થઈ અને પેલા સાધુના વાહામાં હાથ ફેરીને કે, દાઢી હાથ મૂકીને કે, સાધુ રામ, બસ આમ શ્રીજી મહારાજની સામે જોતા રહેજો, તમારો સત્ય દેહ અક્ષર ધામ થઈ જશે. મૂર્તિની સામે જોવું, આ હમણાં ચાતુર્માસના નિયમ લેવાય ને એમાં આ નાના નાના આ બધા છોકરાઓમાંથી હું બેઠો બેઠો બધું સાંભળતો હતો, એમાં એક બે છોકરા એવા નિયમ લીધા કે શ્રીજી મહારાજ એટલે ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે જોતા 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 આંખમાંથી પાણી વહેતા થઈ જાય ત્યાં સુધી એકી તસે જોઈ રહ્યું. મેં કીધું ધન્યવાદ છે કે આ છોકરાઓને આવું સૂજે છે. એટલે ભજન આશ્રય આ દોષોથી મુકાવવા માટે અમૃત છે, અમોઘ બાણ છે. ભજન નહીં હોય તો નહીં થાય. તો આવી રીતે નિષ્કામ વ્રત ગ્રહસ્થો અને સાધુઓને જરૂરી છે. બીજું છે નિર્લોભી વ્રત માનજ. નિર્લોભી નો લોભનો અર્થ શું છે? બે ત્રણ અર્થ છે. લોભાઈ જવું, સારા સારા પદાર્થો સોનું ચાંદી રૂપિયા રોકડ આ તે બધે આમ જોવે ને જો લોભાઈ જાય તો એ લોભી છે, એ લુલુભે લોભાઈ ગયો. બીજું કે એને મેળવે અને જે મળે એ છૂટે નહીં એને આપણે લોભી કહીએ છીએ. પેલો લોભી તો આપણે સમજાતો જ નથી, સેજે આમ લોભાઈ જઈ એને આપણે લોભી નથી કહેતા, પણ જે સેજે લોભાઈ ગયો એ લોભી છે, અને મળે એ છૂટે નહીં એ લોભી છે. પછી લાખોપતિ હોય ન છૂટે ને એને લોભી ન કહેવાય, એમાં ઘણા ઉદાર પણ હોય ને લોભી પણ હોય, એક પૈસો કોઈને આપી શકે નહીં, કોઈને રોટી ખવડાવી શકે નહીં, એ લોભી હોય. પણ ગરીબ હોય તો લોભી હોય, અડધો રોટલો હોય એમાં અડધામાંથી અડધો રોટલો જે આપી દે ને બીજાને જરૂરિયાતમંદને તો એ નિર્લોભી છે, એ ઉદાર છે. અને અડધો પીડ્યો હોય ને આપી ન શકે ને તો ગરીબ ઝૂંપડપટ્ટી વાળો પણ લોભી છે, આપી શકે. અને ત્રીજી બાબત, ગમે તેટલું મળે સંતોષ જ નહીં, લાવો લાવો લાવો. એક શેઠજી ચાલ્યા જતા હતા તો એક ભિખારી હાથ લાંબો કરી ગયો, અરે શેઠ સાહેબ 5 રૂપિયા આપો તો જરાક કંઈક લઈને પેટનો ખાડો પૂરી લઉં. શેઠે તરત ખિસ્સામાંથી પાકેટ પોકેટ કાઢ્યું, આમ કરીને 100 રૂપિયા નોટ કાઢીને કે મારે તને 5 નહીં 10 આપવા છે પણ છૂટા નથી, તારી પાસે તો હા મારી પાસે છે લાવો. તો કે પેલા એ વાપર ને, આ છે એ વાપર ને ભલામણ, હવે કહેવાની જરૂર છે અમદાવાદી શેઠ હોય, મુંબઈ વાળો તો ઘા કરીને વિયો જાય, લે 100 રૂપિયા વાપર પેટનો ખાડો હું પટારો ભાઈ, આ સાબરમતી નું પાણી આકરું. એક જણો એક જાડવાની નીચે લાંબો થઈને આમ ટેકો દઈને સૂતો હતો, આગળ એક કપડો કટકો પાથર્યો હતો અને એક નાની ડગલી ભીંડાની પડી હતી, નિરાતે સૂતો હતો. ત્યાં એક જણો આવ્યો સુટેડ બુટેડ વાળ કટેડ, આવી કે ભાઈ આ ભીંડો, અરે ભાઈ તમારે જે આપવું આપો ને, એમને લઈ જાઓ તો લઈ જાઓ, મારે આટલો પીડ્યો છે એટલે હું અહીં બેઠો છું. પેલો કે મફત લઈ જાઓ ને ખાશો ને, આનું કઈ બીજું જ નથી થતું, અને તમારામાં ભગવાન બેઠો છે, બસ તૃપ્ત થાય બહુ થઈ ગયું હોય છે, મારા ઉપર તો આવી ગયું છે લઈ જાઓ. અરે તમે તો, મારે તમને એ કેવું છે કે તમે આટલા બધા આળસુ, તો શું કરવાનું? તો આમ સુઈ રે ભાઈ, જરાક પુરુષાર્થ કરો, કઠોર પુરુષાર્થ નો કોઈ વિકલ્પ નથી. શું કરવાનું? અરે મહેનત કરો, એક રેકડી લઈ લ્યો, કેટલું શાક વેચાય? તો કે આખા દિવસમાં 20 કિલો વેચાય જાય, તમારું કામ થઈ જાય. 20 કિલો શું, રેકડી લઈને ફરશો તો 100 કિલો વેચાય છે. પછી અરે પછી તમારી પાસે રૂપિયા ઘણા થઈ જાય, ભેળા થઈ જાય, પછી એક જગ્યાએ સારા લોકેશન ઉપર દુકાન લઈ લ્યો,
એટલે ત્યાંથી ખૂબ ધમધોકાર તમારે શાકભાજીનો વેપાર થાય. એટલે પેલો કે પછી, એટલે પછી ખૂબ પૈસો થોડો થઈ જાય, એટલે થોડી તમે 2-5 વીઘા જમીન લઈ લ્યો અને એમાં પોતે જ શાકભાજી ઉગાડો, એટલે રૂપિયા રૂપિયા રૂપિયા. પેલો કે પછી, તો કે પછી એનાથી ડબલ ટ્રિપલ નામ તમારે જમીન લઈ લેવાની. પછી તો પછી નોકર ચાકર એ બધું રાખી દેવાનું, એ બધા કામ કરે ને તમે આરામ કરવો. તો કે એ તો હું અત્યારે જ કરું છું. એ તારે એટલું કરવાનું હોય તો એ તો હું અત્યારે આરામ જ કરું છું. એટલે આટલું ચક્કર મારીને આવીને આવવાનું શું છે? એટલે બે પ્રકારની યાત્રા છે ભાઈ. એક સિકંદરી યાત્રા છે, કારણ કે દુનિયા ઘૂમો ને પછી ડાયોજીનિસને એમ કે હું તારી સાથે આરામ કરું, આ ભવે નહીં થાય, એવી પણ એક યાત્રા છે. ને એક યાત્રા છે એ ગણપતિની છે, કે જે ગાય માતાને માતાજીને પ્રદક્ષિણા કરીને સુખી થઈ જાય છે. આ અંતર યાત્રા છે ને બહિરી યાત્રા છે. પણ ભાઈ સાંભળજો, આમાંથી કોઈ છટકી શકે એમ નથી. સાધુ ને ગ્રહસ્થ બધાને ઊંધા સૂત્રકો ખાઈ ગયા છે. શું? જેટલું જાજું એટલા સુખી. ઊંધા સૂત્રો પકડાઈ ગયા છે. હમણાં મારે નામ ન દેવું, પણ હરિભગ સાથે વાત થતી હતી. મેં કીધું આમ છે ને તેમ છે ને કેમ છે? તો કે આમ બધું બરાબર છે. મેં કીધું તો શું છે? બરાબર હજી નથી. મેં કીધું શું તકલીફ છે તમને? તમારે જો બંગલો છે, ગાડી છે, છોકરા વરી ગયા, છોકરાને ઘેર દીકરા આવી ગયા, બધું છે. તો કે એ બધું સ્વામી સાચી વાત, પણ અમારાથી ઘણા લોકો આગળ નીકળી ગયા છે. સુખી થવું સહેલું છે, પણ બીજાથી સુખી વધારે થવું એ બહુ કઠણ છે, અશક્ય છે. ધ મોર યુ હેવ ધ લેસ યુ આર, ધ લેસ યુ હેવ ધ મોર યુ આર. જીવન રસ માણવાનો ચૂકે જાય, માણસો પથારી પાથરો આખી રાત વહી જાય, હોવાનું રહી જાય. બોલો, આ મોટા મોટા બંગલા વાળાના અંતે 5-5, 10-10 કરોડ ના બંગલા નોકર ચાકર રહીને મજા કરે. ઘણા બહુ મોટા માંગણે હૂતો ને હૂતી 2 જણા હોય, પછી પૂછો શું કરો? સફાઈ કરી આખો દી. એના કરતા 2 રૂમ રસોડાનું હોય તો મંદિરમાં આવીને અહીંયા ઠાકોરજીની સફાઈ કરતા હતા. હવે બારીઓ ઝાટક્યા કરે, ઓલો સોફો અહીં મૂકે, ઓલું અહીં મૂકે, ઓલી ખુરશી અહીં મૂકે, ને નવરા પડે 2 જણા બાજે. આખો દિવસ નો આ પ્રોગ્રામ. ઊંધું સૂત્ર પકડાઈ ગયું. જાજું હોય તો અમે વધારે સુખી. આ બધું હોય, શાસ્ત્ર એમ કે છે કે આપણી પાસે જેટલું ઓછું એટલા સુખી. વિચારો, આપણી પાસે કાંઈ નહોતું. અરે આ આ અત્યારની તમને ખાલી સાદું દ્રષ્ટાંત દો, તમને આમ તમે હસતા નહીં, ઓલું કંઈ મનમાં પેલું લાવતા નહીં. પણ એ કેમ 10-15-20 વર્ષ પહેલાં છે ને, રોજ રાતે તો સાંજે છોકરાઓને બાજરાના રોટલા અને ખીચડી કઢી દૂધ ને એવું બધું હોય. આજે કોઈ છોકરો રોટલો સૂંઘતો નથી. ભાળી જાય કે રોટલો કર્યો છે, જમવા ન જાય. અને એ જમાને રોટલો ખીચડી કઢી ખાતા, લેર કરતા. એટલું નહીં, સવારે પાછા એ સાંજના રોટલા વધુ બનાવીએ, જેથી એને એ સવારે પાછો રોટલો ને દૂધ આપી. બાજરાનો રોટલો ને દૂધ એવા મીઠા લાગતા, ને એમાં જેને 2 રોટલા મળી જાય એ બસ સ્ટેન્ડ ઉપર છોકરો કૂદકા મારતો હોય 1 વાગ્યા સુધી, હવે વાંધો નથી કે 2 રોટલા મળી ગયા. જો આમાં કાંઈ તકલીફ હતી ને, આજે બધા છોકરાને પૂછો ભોજનમાં અસંતોષ. ખોનાનું જમાડો ને તો કે શું કે ભાઈ, કાલ જેવું નથી. હા ને કેમ સુખી કરવો? બોલો, લવાજમ બારું આપો ને. હું તો આજે ભેળ કરે ને આ દાબેલી આપે ને આવું બધું કરે ને હું છોકરા રમૂજ કામ પૂછું. મેં કે શું આજે લવાજમ બારું છે? તો કે હા, કારણ કે આ લવાજમમાં આવે નહીં ને આ દાબેલી પાઉં ભાજી, લવાજમ બારું જ કહું. પણ તોય એને સંતોષ નહીં. કેમ જાય છે? થોડું ગળ્યું વધારે થાય છે, પાણી નાખતો જાય. ઘરેથી થોડું મરચું મગાવી લે, ચપટી ચોળ નાખી દેવાનો, રસ્તો કાઢી લેવો. સંતોષ એમ દ્રવ્યનો જ્યારે અસંતોષ ઉભો થઈ જાય, પછી તમે જોવો માણસ, આ હા હા. માથામાં આપણે સાધુઓ કે છે ને, માથામાં કીડા પીડ્યા હોય ને, એ અમારે એક શિક્ષકની વાત કરતા હતા ને ભાઈ, કે મોઢામાં પાનના ગુટકા ડૂચા માર્યા, સવારથી નીકળી જાય, છોકરાના હારે નહીં, બાયરાના નોરના નહીં. હમણાં જ આપણે એક ભાઈ બેઠા છે, એ એમના ઉપર એક પરિવાર રહે છે ને, એ આમ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીને આવીને પગે પીડ્યા હોય બેન, એ કે તમે તમારા ભાઈને જરા કયો ઘેરે રહેતા જાય, પૈસો પૈસો માળા મૂકે, આ અમારી પાસે બેતા નથી, છોકરાને રહેતા નથી, આ હું તો છાતી કૂટું કે આ હું કોને પરણી છું. પૈસો પૈસો પૈસો, અને પછી એમાં નીતિ અનીતિ અધર્મ સાચું ખોટું કાંઈ જોવે નહીં. લાવો લાવો ને લાવો, હત્યાઓ થઈ જાય, મારામારી થઈ જાય, સગા દીકરાને મારી નાખે, બાપને મારી નાખે, અને પછી બે મરી જાય, બધું પીડ્યું રહ્યું. હવે બોલો, આવું હોય ને સુખી થવું હોય તો નિર્લોભી થવું જરૂરી કે નહીં?
આ સાંભળવાનો અર્થ જ છે કે ભાઈ હવે થોડા આવા મશીન માત્રમાં છે ને, કાં બ્રેક હોય ને, આ મશીન હોય એમાં પોઝ હોય, એ ખમો ભાઈ રૂકો, એમ જિંદગીની જે દોડ છે ને એમાં આ બધી પોઝ છે ભાઈ, બટન દબાવો, ખમો, રૂકો, હરિભજન કરો, સત્સંગ કરો, ધ્યાન કરો, મેડિટેશન કરો. ડોક્ટરો લખવા મીડા છે તમે ધ્યાન કરો, મેડિટેશન કરો, આ બીપી ઓછું થાય છે, હાર્ટ એટેકનો પ્રોબ્લેમ ઓછો આવશે. તો એ તો અમારા ઋષિ મુનિઓએ કીધો છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં ને સભા મંડપ સાંભળજો, હવે ધીમે ધીમે વાત બધી મમરા જેવી જેવી ફાવશે આવશે. સામે આમ થાંભલે બેઠા હોય અને વાતોનો પ્રવાહ વહેતો હોય, એમાં એ નામ નહીં દઉં લખેલું છે ત્યાં, પણ એ મહંતજી આવ્યા સ્વામીને મળવા, નામ જાણીને બહુ મોટા સંત છે અને હતા જ, એમાં તો સવાલ નથી ને, એ આંખની પલક મારે તો તમને બ્રહ્મરૂપ કરી નાખે, કામ ક્રોધાદિક લોસ આમ જોઈને ખેંચી લે જીવમાંથી, આવો જો ગંધ. મનજી આવીને બેઠા, આસન આપ્યું સ્વામી બેસો બેસો. પછી બધી વાતચીત થઈ, પછી એ મહંતજીએ ગુણાતીતાનંદ સ્વામીને કહે કે તમે સ્વામીજી કેટલા વર્ષથી એ મહંત છો? ગુણાતીતાનંદ સ્વામી કે 40 વર્ષથી. આટલો લાંબુ મહંત કોઈને નથી હો, એવી મહંત 40 વર્ષથી. 40 વર્ષથી? હા, કેમ આશ્ચર્ય થાય? તો કે અમારે ત્યાં તો એક હોય ને, એ બેઠો એને મારી નાખે ને માથે ચડી બેસે, હજી સુધી કોઈ કુદરતી મોતે મહંત મર્યો નથી, હું મારી ને ચડી બેઠો છું. તો સ્વામી આનું કારણ શું? સ્વામી તરત ઉભા થયા, ઉભા રહ્યો, કારણ બતાવો. અને એ ખીલી હતી ને ત્યાંથી પોતાની પૂજાની જોડી ઉતારી, ખોલી. સ્વામી કે જો આ લાકડાનું તિલક કયું, તિલક કરવાનું લાકડાનું, આ જો ચાંદલો કરવાની લાકડાની ભૂંગળી, એમાં કંકુમ ભર્યું છે, અને જો નાળિયેરની કાચલી તોડી અને ઠાકોરજીને સવારે સાકર 2 દાણા ધરાવવાની આ કાચલી, આ 2 મૂર્તિ સામે ટીંગાઈની 2 ધોતિયા મારી આટલી મૂડી છે, બોલે આમાં કોણ મને મારે? અને જો આ તમે જો ગળામાં સોના ચાંદીની માળા નાખી છે, 10 આંગળીએ બધા નંગ શનિને મંગળના બધું તમને નડે પહેર્યું છે, આ વચમાં વાત કરી દઉં, સહજાનંદ સ્વામીનો ઉપાસક હોય અને એકે આંગળીમાં નંગ હોય ને માંદળિયા હોય તો સહજાનંદજીનો ઉપાસક જ નથી. પછી સાધુની પાસે આવીને કે બાપજી દયા કરો ને, મને આવું કંઈક લાગે છે, જમીન ફેર થઈ, જમીન ફેર નહીં સમજણ ફેર થઈ ગયો છે. આ તમે આ બધું કાઢ નાખો ને, આ નકામું તમને શું પહેરીને બેઠા છો? અને સોનાની મૂઠવાળી લાકડી લઈને ચાખડીએ ચડીને આવ્યા છો, મહંતજી તમને હવે મારી ન નાખે તો જ નવાય છે. એટલે નિર્લોભીમાં સૂત્ર છે સૌને માટે, 3 બાબત, કે જીવન નિર્વાહ માટે, જીવન વ્યવહાર માટે અને જીવન પ્રવૃત્તિ માટે સ્વાભાવિક જેની જરૂરિયાતો હોય એનો સ્વીકાર કરવો અને બાકીને છોડી દેવું. આ સિમ્પ્લિસિટીની વાત છે, જરૂરી હોય જેટલું એટલો સ્વીકાર કરો. ગામ એ હું ભૂલી ગયો છું, મને અત્યારે યાદ આવ્યું, ગુણાતીતાનંદ છે ને, થોડા 2-5 સંત ગામમાંથી ભિક્ષામાં ગયા, કોઈને આવે યાદ તો કહેજો. તો પછી ગામની બહાર તળાવની પાળે જઈ ભિક્ષાજીમાં પાણી પીધું અને ઠાકોરજી શ્રીજીનું ધ્યાન કરવા બેસી ગયા. એ વખતે એ જ ગામમાં શ્રીજી મહારાજ હતા, એમને ખબર પડી કે મારા સાધુ ત્યાં જાડવાની છે, ગામને પાત્ર બેઠા છે અને પ્રભુ તો પછી રહી ન શકે, સાધુ એનું ઘર, એટલે મહારાજ એને બ્રહ્મચારી દોડીને ત્યાં આવ્યા હતા. આ સંતો તો ધ્યાન કરે બેઠા, પણ શ્રીજીની ચાખડીનો ચમકાર થયો એટલે ધ્યાન તૂટ્યું. ખોલીને જોવે તો મહારાજ જ, અરે પ્રભુ તમે મારો બાપલીઓ પાથરી દીધી જે ચાદર હતી મહારાજને બેસાડ્યા. શ્રીજી મહારાજ કે સંતો તમે જમ્યા તો? હા મહારાજ, ભિક્ષા લઈ આવ્યા અને જમી લીધું ને પછી હવે અમે તમારું મૂર્તિ ધ્યાન કરતા હતા. શ્રીજી મહારાજ શું બોલ્યા ખબર છે? શ્રીજી મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડમાં જે સુખ કહેવાય ને, એ સાચામાં સાચું સુખ મેં મારા સાધુને આપ્યું છે, કાંઈ જોઈએ નહીં, બસ આ સુખ છે કહ્યો. અને તુલસીદાસજીએ લખ્યું, દો ટૂંકી કોપીન ઓર ભાજી બિન લોન, એટલે મીઠા વગરની ભાજી અને 2 વેચના લુગડાનો કકડો, દો ટૂંકી કોપીન ભાજી બિન લોન, રટત રહત હરી નામ કો ઇન્દ્ર બાપડો કોણ. આ આ સુખની આગળ હકીકતમાં કાંઈ ન હોય ને, એના જેવો કોઈ સુખીઓ નહીં. આ લાભ છે ને એ સારો,
આ માત્ર જ આપણે અત્યારે લાંબુ થાય ને અત્યારે ગણિત શીખવાડે જોયું, અને આપણે શીખવાડતા ને સ્કૂલમાં, લને કાંઈ ના લ લને એક માત્ર લા મને કાનો માત્ર લ, એમ બધું શીખવાડે. ચોપાટ લેવા જાય પણ ટાઈમ નથી. એ લાભ છે ને, લાભ બરાબર છે, સારો છે, પણ એની માથે માત્રા ચડી જાય ને ત્યારે લોભ થઈ જાય. લાભ લાભ સુધી વાંધો નથી, પણ માથે માથે ચડી જાય છે ને ત્યારે લોભ થઈ જાય છે. બોલો, લાભ ને લોભ પડકે પડકે જ છે, પણ ઉપર ચડી જાય છે ને ધન દ્રવ્ય નાન તેન બધું, ત્યારે માણસ મરે છે. જો એ માત્ર ઉતારી નાખે એટલે લાભ 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 છે, તો ધુબાકા મારવા જેવું જીવન છે, કાંઈ છે જ નહીં તકલીફ. અમારે ધર્મામૃત ગ્રંથ છે સંતોનો, એમાં આ બધું વ્રતોનું બહુ ક્લેરિફિકેશન કરવામાં આવ્યું છે. એમાં ગણી ગણી બતાવ્યું છે સાહેબ કે અમારા સાધુએ કેટલું રાખવું, કેટલા કપડાં રાખવા, ચોળી રાખવી, તુંબડું રાખવું, પથ્થર રાખવી, આવું બધું રાખવું, બે ધોતિયા રાખવા, બે ગાતિયા રાખવા, બે ચાદર રાખવી, માથે બંધા લુગડું રાખ, ગણી નાખ્યું છો, ગણી નહીં. હવે તકલીફ શું થાય, એમાં મોબાઈલનું લખ્યું ન હોય. એમાં આઈપોડ લખ્યું ન હોય, ડીવીડી પ્લેયર લખ્યું ન હોય, લેપટોપ લખ્યું ન હોય, કોમ્પ્યુટર લખ્યું ન હોય, ગાડી લખી ન હોય, ચશ્માનું લખ્યું ન હોય, આનું શું કરવું, આ ડીંડવાનું મોટું. એમાં સમજવા જેવું છે, બધાને માટે ઉપયોગી છે, સાધુ અને ગ્રહસ્થ અને એવું ના. હું બને ત્યાં સુધી આ છે ને છે સાધુઓના, એટલે વળી વળીને મારી આમ વૃત્તિ આમ વહી જાય, બાકી તમારું જેટલું ભેળવાય એટલું ભેળવું છું, પણ સુખી થવાનો માર્ગ તો આ જ છે. જીવનમાં ત્રણ ભાગ પાડી નાખ, એક અનિવાર્ય વસ્તુ, બે આવશ્યક વસ્તુ, ત્રણ અનાવશ્યક વસ્તુ. અનિવાર્ય વસ્તુ શું, આપણે રોટલો જોઈએ, પાણી જોઈએ, કપડાં જોઈએ, ક્યાંક આશરો જોઈએ, આ અતિ અનિવાર્ય, નિવારી ન શકાય એ અનિવાર્ય કહેવાય. રોટલા વગર, પાણી વગર, કપડાં વગર, આશ્રય વગર આપણે ન ચાલે, નહીંતર મરી જાય. ન હોય તો શું થાય, શું થાય, મરી જાય, એ અનિવાર્ય વસ્તુ છે, એટલે એટલું જોઈએ. આવશ્યક વસ્તુ શું છે, પ્રવૃત્તિ સંબંધે આપણને જે જરૂર પડતી હોય બધું લેવું પડે. બોલો, હું મારે કથા વાર્તા કરવાનો હોય તો મારે પુસ્તકો છે એ આવશ્યક છે, પણ પુસ્તકો ન હોય તો મરી ન જાઉં, પણ આ પ્રવૃત્તિ ન થાય એટલે મારા માટે આવશ્યક છે. એમ સંગીત કરતા હોય તેને સંગીતના વાદ્યો એના માટે આવશ્યક છે, કોમ્પ્યુટરનું કામ કરતા હોય તેને કોમ્પ્યુટર આવશ્યક છે, લેપટોપ જરૂરી છે, વ્યવહાર હશે તો એને મોબાઈલની જરૂરિયાત હશે, એ આવશ્યક છે. મરી ન જાય પણ પ્રવૃત્તિ ન થાય, ગાડી રાખવી પડતી છે કેમ, વ્યવહાર છે, મરી ન જાય પણ જરૂરી છે. હવે ગાડીમાં સાધુ કોઈ બેઠા હોય, હવે એટલે ઘણા મોટા ભાગના ને પેટમાં પીડા ઉપડે, મારા બેટા જલસા જ કરે પણ તું રહી ગયો વાહે, એમાં અમે શું કરીએ, ભલે મૂળ એને મળી ન હોય. અને હવે કોઈ માલદાર હરિભગત હોય અને એને 10-15-17-20-25 લાખ ની કે 50 લાખ ની ગાડી, મર્સિડીઝ, BMW કે આવું બધું હોય તો એ લાવ્યો હોય, પધરામણી કરવા લઈ, ચાર રસ્તે ગાડી ઉભી રહી, બધા એમ જ જોવે કે બાપુની જ છે. અમથાજ બાપુ રિક્ષા માટે મારતા હોય, પણ હવે આજ કોક આવ્યો છે બાપુ, એટલે જનરલ કહું છું, હવે તો જરૂરિયાત છે એટલે રાખવી જ પડે. હવે મુંબઈ જવું હોય તો હું હાલીને જાઉં, ક્યાંય પ્લેનમાં બેસવું પડે. એટલે સમાજ છે ને, એક બાજુ એમ કે જો સંતો કાંઈ ન કરે ને બેસી રહે ને ભજન કરે તો કે બસ આટલા બધા સાધુઓ બેઠા છે, મોક્ષની જ વાત કરે છે, પરલોકની જ વાતો કરે, ઊંચે ઉડવાની જ વાતો કરે છે, ધરતી ઉપરની કાંઈ વાત નહીં, કાંઈ કરતા નથી. અને જો કરે ને કંઈક આવશ્યક રાખે તો કે બસ બધા મજા કરે, મોજ કરે, ગાડીઓ ભરે, પ્લેનમાં ભરે, આ કરે, તો શું કરવું, અમેરિકા હાલીને જવાય, કાંઈ દરિયામાં તરીને જવાય, પ્લેનમાં બેસવું જ પડે. આજની તારીખમાં તમે એરપોર્ટ ઉપર જાઓ ને તો કેટલી નિગાહો એમ જોયા રાખે, આને અમેરિકા શું કામ હશે, તારા છોકરાની હગાઈ કરવા જાય છે લે. ત્યાં વાંઢો રખડતો હોય તો સભા મોકલજે, ગોઠવી દેશું. મૂર્ખા તો દરિયામાં કૂદીને જવું, આવશ્યક છે રાખવું પડે. અનાવશ્યક છે ને એ છોડી દેવું, હા એ તો તમારે ને અમારે બધા. અનાવશ્યક શું છે, મોર શોખની વસ્તુઓ, બોલો, ઘણા બૈરાઓ કે ઘણા પુરુષો બજારમાં જાય ને સારું ભાડે, કામનું ન હોય તોય ઉપાડ્યા,
સસ્તો ભીંડો ભાળે બૈરાવો એટલે આખો ટોપલો લઈ આવે, હવારે આડો સુધારે, મંગળવારે ઉભો સુધારે, બધી તળીન કરે, ચોદે ઓલાવે, જાજરું રાડ્યું પાડે, હવે દેવા દો આ બધું. અરે ઘરવાળા એમ કે આટલું બધું શું કા લે, કે સસ્તો ભાઈ લે તો લઈ આવી, તેમાં શું વાંધો છે, સોમવારે ખાતો, મંગળવારે ખાતો, બુધવારે ખાતો, ગુરુવારે ખાતો, શુક્રવારે તકલીફ શું પડી, પણ તળે જ ને, પણ શુક્રવાર થઈ ગયો. અરે ઘણા પછી કઈ નહીં એ વસ્તુ લઈ આપે, શોકેસમાં મૂકી રાખ. હું એક જણા અમે ગયા હતા ને ત્યાં ઠાકોરજી આગળ, ભાઈ સફેદ મેં જોયું તો મને ઈંડા લાગ્યા, એટલે મેં નજીક જોઈને જોયું, મેં કીધું ભાઈ આ શું છે, મને કે સામે ઈંડા જ છે, અને ચાંદીમાં આમ વચ્ચેથી એવી રીતે કરીને આમ ખોલો ડબલી થાય, આમ ખોરાક બંધ થઈ જાય, એટલે ડબલી જેવું કરે, ડાબી બોક્સ જેવો આમ વચ્ચેથી. એ કીધું આને આ ઠાકોરજી આગળ આ તમારે શું જરૂર હોય, મને કે લીધા પછી તો હું પસ્તાણો છું, પણ પહેલાં મને આમ બહુ સારું લાગ્યું ને, બહુ મોંઘા છે આ, અમુક પક્ષીના છે આ, તૂટે નહીં ફૂટે નહીં, આ બધું કરેલું છે, પણ હવે પછી મને એમ થયું કે આને શું કરવું, આમાં કંઈ મૂકીને તો ખવાય નહીં, મૂકીને કંઈ ધરાવાય નહીં, લેતા લેવાય ગયું ને છે કિંમતી, એટલે અહીં રાખ્યા. મેં કે રાખો, પણ ઠાકોરજી આગળ શું કામ રાખો છો, બીજે રાખો. આવું તમે જોજો, દરેકની પાસે છે ને બિનજરૂરી બહુ ઘરમાં ઘૂસી જાય. અને બીજી વસ્તુ છે એક લક્ઝરિયસ વસ્તુ, મોબાઈલ આપણે અમુક જરૂર હોય 5,000-10,000 બરાબર છે, પણ બહુ બહુ હોય તો પછી એ લક્ઝરિયસ થઈ ગયું. એ અનાવશ્યક વસ્તુને છોડી દેવી, એમાં પરમ સુખ. પણ દાદુ, દાદુ એટલે તમે, લોભના કેન્દ્રમાં ધન છે. હવે મૂળ પ્રશ્ન હું તમને, પ્રશ્નપત્રનો પહેલો પ્રશ્ન ફરજિયાત છે, કેન્દ્રમાં ધન છે, તો મારો પ્રશ્ન એ છે કે સાધુઓ માટે ધન અનિવાર્ય છે, આવશ્યક છે કે અનાવશ્યક છે? જો ગૃહસ્થ માટે અનિવાર્ય છે, ગ્રહસ્થ માટે ધન ન હોય તો ઘણા પછી કાંઈ ન હોય, જો આત્મહત્યા કરી લે છે ને આખો પરિવાર બિચારો મરી જાય, પૈસો એના માટે વિટામિન એમ છે, એનાથી જીવે, અનિવાર્ય છે ગ્રહસ્થ માટે. પણ સાધુઓ માટે અનિવાર્ય છે, આવશ્યક છે કે અનાવશ્યક છે એ જોવાનું છે. અનાવશ્યક એવા સંતો માટે છે, એમાં હું ભાગ પાડી નાખું, કે જેને કેવળ ભજન માળા સત્સંગ સીધી સાધી વાતો, આવા પ્રોફેશનલ કહી શકાય એવા પ્રવચનો નહીં, કાંઈ નહીં, આવે તો વાત કરે, નહીં તો બેઠા બેઠા હરિગુણ ગાય, ગામડાઓ ફરે, મજા કરે, એને પૈસો છે ને બિલકુલ અનાવશ્યક છે. અને એવા સંતો છે ને આજે હોય, એને પૈસાનું અડવાનું ન હોય. માનો કે આ સંસ્થા છે, આ મંડળ છે, તમે વહીવટ ઓફિસેથી બધું થતો હોય, પછી જે પાછળ જેટલા સંતો હોય એ કોઈ પૈસા, ભગવાન આજે આ યુગમાં જો આ બધા સંતો બેઠા છે, કોઈ સાધુઓ પૈસાને અડતા નથી, રાખતા નથી, સંગ્રહ કરતા નથી, ભગવાનની મોટી મહેર. અને એમ જ હોય, એને અનાવશ્યક છે, કારણ કે બધી વસ્તુ સંસ્થા પૂરી કરી દે છે, પછી એને ના રાખે. સાહેબ આપણા તો રૂવાડા ઉભાથી છે, અને સાધુઓને માટે તો સ્ત્રીને દ્રવ્ય ત્યાજ્ય છે. રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે સ્ત્રી અને ધનનો સંપૂર્ણ ત્યાગ ન થાય ત્યાં સુધી મોક્ષ થતો નથી. આશા જ રાખવી ને, ઓહો, અને એ તો ગ્રહસ્થ છે ને, પરણીને એને બ્રહ્મચર્ય જ પાડ્યું છે, પણ છે તો ગ્રહસ્થી ને, છતાં જોઈએ વાત કરે છે. કોઈ દિવસ પરમહંસ જે રામકૃષ્ણ વિવેકાનંદજીના ગુરુ, ગ્રહસ્થ હોવા છતાં, કારણ કે જોર જ આપતા, કનક અને કામિની છોડ્યા વગર છૂટકો જ નથી, અને એટલો ત્યાગ એના જીવનમાં, એને પૈસાને અડ્યા નથી. રામકૃષ્ણ પરમહંસ પૈસાને અડે નહીં, બહાર જ દે, અડાય જ નહીં, રખાય જ નહીં, એ વગર છૂટકો નથી. આટલો, હવે રોજ આવી વાતો થાય ને આવું બધું થાય, અને વિવેકાનંદજી ત્યારે હજી નરેન્દ્રને નામે, એટલે એ તો એકદમ બ્રિલિયન્ટ, જાત જાતની પરીક્ષાઓને કસોટી કરવાનો સ્વભાવ, કસોટી કરીને તો ગુરુ લીધા હતા, એટલે આ વાતો થાય ને, એટલે પછી પરમહંસજી ક્યાંય સ્પર્શે ના કરે. સાંભળજો, આમાં જેટલી તમે બોલી વાત થાય ને આપણે રૂવાડા ઉભાથી જાય. એટલે વિવેકાનંદજીને થયું કે ખરેખર આ પૈસાને, દ્રવ્યને, સંપત્તિને ન અડવું એ આમ જીવમાંથી કહે છે મારા ગુરુ. પરીક્ષા કરવા માટે પરમહંસજી બહાર ગયા હતા, અને એમની આસનની પથારી સુવાની હતી, એનો જે ઓછાડ હોય ને એની નીચે એને 1 રૂપિયો રાખી દીધો, અને માથે ઓછાડ પાથરી દીધો.
અને પરમજી તો માતાજીનું સ્મરણ કરતા કરતા એ પછી આવ્યા અને જેવા આમ લઈને સુવા ગયા, કેમ છે નરેન્દ્ર, જય માતાજી, એમ કે જ્યાં સુવા ગયા અને પીઠ પેલા રૂપિયાને અડી, એને ખબર જ નથી હો, જેવી અડી પીઠ અડીને કોલસો સળગતો અડે ને એમ ચીસ પારીને છળાંગ મારીને બેઠા થઈ ગયા, હેઠા પડી ગયા. એ નરેન્દ્ર દેખ ઇસમે કુછ હૈ, અરે બાબા કુછ ભી નહીં હૈ, નહીં ઉસમે હૈ, દેખ મેરી પીઠ મેં દાગ લગા, કુછ હૈ ઉસમે, વિચાર કરો તમે. અને નરેન્દ્ર આંખમાં આંસુ આવી ગયા વિવેકાનંદજીના, બાબા મુજે માફ કરે, મેને આપકી પરીક્ષા કે લે એક રૂપિયા રખ દિયા થા. અરે બુદ્ધુ, મેરી પરીક્ષા કરતા ક્યા મેં ઝૂઠ બોલતા હું, કે ઝૂઠ બોલતા હું, અચ્છા અચ્છા ઠીક હૈ, ગુરી કી પરીક્ષા કરવી ચાહે, લેકિન લે લે, તભી મુજે નિંદ આયેગી, દેખો. એટલે અનાવશ્યક છે એવા સાધુઓ માટે જે વહીવટમાં નથી. અને આપણને તો એવું કહેવાનું મન થાય કે વહીવટમાં હોય એમણે પણ જેટલું ઓછું અડાય તો એક સ્મૃતિ બની રહેશે કે હું પણ સ્ત્રીધનનો ત્યાગી છું. બાજુમાં કોઈ ગ્રસ્તો બેઠા હોય તેને બે ગણી દો, કોઈ આવ્યો હોય ને બાજુમાં માણસો હોય ગણીને આપી દે, આને આપી દે, કોઈ ન હોય તો પછીની વાત જે હોય એ વહીવટમાં હું માથું નથી મારતો, એમાં મારે કંઈક કહેવાનો અધિકાર પણ નથી. પણ તો એક સમજ બની રહી કે મારે અડાય નહીં, મારા વહીવટ નથી, આ મારવો નથી, હું તો સ્ત્રીધનનો ત્યાગી છું. આ સમજ બહુ મોટી વાત છે. તો સાધુઓ એવા જે સાધુઓ છે જે વહીવટમાં નથી એના માટે પૈસો અનાવશ્યક છે, બિલકુલ જરૂર નથી, અડવું રાખવું. પરંતુ જે સાધુઓ સમાજ સેવા કરે છે એ બધાને માટે પૈસો અનિવાર્ય છે કે આવશ્યક છે? ગ્રહસ્થોના માટે અનિવાર્ય છે, બોલો. મહાત્માજીઓ શું કહે છે? તમે શું કહો છો? પૈસા વગર હાલે ભાઈ સંસ્થા? આ બધું બંધ થઈ જાય પૈસા વગર, જો કઈ નથી થતું. તો અનિવાર્ય છે કે આવશ્યક છે એ મને કહો. આવશ્યક, હે, અનિવાર્ય નથી, અનિવાર્ય નથી તો કેમ ચાલે? એનો રસ્તો બતાવો તો એ રસ્તે જાય. આપણે વહીવટ કરતા એને મળજો કે આ અનિવાર્ય છે કે આવશ્યક છે. વાત મજાની છે. જો પૈસો અનિવાર્ય થઈ જાય તો ઓટોમેટિકલી ધર્મ, ભજન, ભક્તિ, ઉપાસના, કથા, વાર્તા, સત્સંગ છે એ આવશ્યકતાના ખાનામાં આવી જાય. કરો કે ન કરો, ટકો મારો કે ના મારો, સત્સંગ, કથા, વાર્તા, ભજન, ઉપાસના, ભક્તિ એ બધું આવશ્યકતાના ખાનામાં જતું, અને પૈસો અનિવાર્ય પેલા ખાનામાં આવી જાય. બે ચોકઠા બેચા ને ત્રણમાંથી એક કાઢી નાખ્યું, બે વધ્યા. જો અનિવાર્યના ખાનામાં પૈસો મૂક્યો કે ભાઈ પૈસા વગર કાંઈ ન થાય, કારણ કે પેટ્રોલ પંપ ઉપર જઈએ ને ત્યાં એને આપણે કંઈક બધા ઠીક મારા ભાઈ હાથ દ્રવ્ય તો હાથનો મેલ છે, 5 લિટર ભરી દે, કોઈ ભરી ના દે, કે બાબા છૂટા કરો છૂટા કરો મૂકવાય. પણ સમજ સમજમાં કેટલું ફળે છે વિસ્તારથી આપણે થોડુંક જોશું. આ કે છે નેગેટિવ પોઝિટિવ બધી થિંકિંગ ડાંતે બધું, આ એવું જ છે બધું. હો, હા, સાચી પર્સનાલિટી ડેવલપમેન્ટ છે ને ભાઈ, આ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મદ, મર્ચર આ બધું કાઢવું ને એ સાચી પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. આ બધું નીકળે એમાં જ છે. બાકી પર્સોના એટલે મુખોટા પહેરીને તમે વેલ દેખાઓ એ બધું જે છે ને એ ઉપલો આટા ટોપ, દૂધનો ઉભરો આવે ને બધું જેમ ઉભરાય ને સારું લાગે ને બધું એવું છે, બધું મોર કળા કળે એવું. અનિવાર્ય જો ખાનામાં દ્રવ્ય આવે અને આપોઆપ સત્સંગ, કથા, વાર્તા, ભજન આવશ્યકતાના ખાનામાં આવી જાય ત્યારે શું થાય? કરવું પડે. આવશ્યકતા એટલે કરવું પડે. ધર્મસ્થાન છે, સત્સંગની રૂઢિ છે, હરિભક્તો આવે, આ કરવું પડે. થોડી કથા વાર્તા કરવી પડે, થોડું સવાર સાંજ ધ્યાન ભજન કરવું પડે, વાતો કરવી પડે, આરતી રાખવી પડે, આ બધું કરવું પડે. કેમ? કરીએ તો લોકો આપે, ન કરીએ આવું ભાળે નહીં તો કોઈ કાંઈ દે. આવશ્યકતા થઈ, એમાં પ્રાણ નીકળી ગયો. અને પ્રાણ ક્યાં જતો રહ્યો? પૈસા ઉપર જતો રહ્યો સાહેબ. અને જો પૈસાને તમે આવશ્યકતાના ખાનામાં સમજીને અહીંથી ઉપાડીને ત્યાં નાખી દો, એટલે ઓટોમેટિક ધર્મ, સત્સંગ, કથા, વાર્તા, ભજન, ઉપાસના છે અનિવાર્યતાના ખાનામાં આવી ગયું.
એ આવી ગયો એટલે શું થાય, એ ગુણાતીતાના સામે જુનાગઢના મંદિરના એ થાંભલામાં બેઠા હતા અને બપોરનું વળોટાણું થઈ ગયું હતું, એમાં શિવલાટ શેઠ હરખાતા હરખાતા આવ્યા અને સ્વામીની પાસે આમ છેટે 300 રૂપિયાની થેલી મૂકી અને ગુણાતીતાના સામે કે શિવલાલ આ શું છે, તો કે સ્વામી આજે બજારે જ્યારે આંટો મારવા ગયો હતો ને તો સોનું વેચાતું હતું, તે વાણિયાનો દીકરો તે એક જગ્યાએ લઈને બીજે જગ્યાએ વેચ્યું, બોલો બોલો, તે મને વચ્ચેથી 300 રૂપિયા મળ્યા, તે મને થઈ ગયું કે આ બસ મોતિયા લાડુની રસોઈ સ્વામી કાલે બધાને જમાડ, અને સ્વામીએ ઠેબુ મારીને કોથળી નાખી. શિવલાલ એ મોતિયાના નામ તો કૂતરાના હોય છે, મોતિયા મોતિયા શું કરે છે, જેમાં પછી ઠાકોર જમાડ્યા પછી મેં અહીંયા જે ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાની સત્સંગની ભજનની વાતો કરી એ હવે લઈ જા તને ક્યાંય મળે તો, તે એ ગુમાવ્યું અને તું આ વેપાર કરવા આવ્યો છો કે સત્સંગ કરવા આવ્યો છો, એવા ગગલાવ્યા એને, ખો ભૂલી ગયા શિવલાલભાઈ. આ અનિવાર્ય શું છે, કથા વાર્તા ભજન ઉપાસના ધ્યાન માળા જપ શિવલાલ આ જ અનિવાર્ય છે અને ઓલું આવશ્યક છે, અને અનિવાર્યતાને પકડી રાખીને તો આવશ્યકતા પૂરી કરવા માટે ઉપરવાળો બંધાયેલો છે. જીવ પ્રાણી માત્ર ને આવશ્યકતા પ્રભુ પૂરી કરાય, થોડુંક એના પ્રત્યે શ્રદ્ધા મૂકે, પણ આસક્તિને પૂરી કરવા માટે પરમાત્મા બંધાયેલો નથી. ભજન કર, કથા કર, વાર્તા કર, બેસ, આ શું કર્યું તે? ભાઈ હજી આમ વાત તમે, હું તો આમ યાદ આવી જાય ત્યાં મને કંઈક થઈ જાય એવું થાય એવી વાતો. ગરડામાં શ્રીજી મહારાજ લીમડા નીચે બેઠા હતા, એમાં મુક્તાનંદ સ્વામી ગામડા ફરીને આવ્યા. કેવા મુક્તાનંદ સ્વામી સંત, આહ, આપણી બધાની માં. હે, એમની સાથે બે પાંચ સંતો ને એકાદ હરિભગત ને હશે, એ કોઈએ હરિભક્તે 400 રૂપિયા શ્રીજી મહારાજને અર્પણ કરવા માટે આપેલા, તેની કોથળી ભેળી હતી. એટલે સ્વામી મહારાજને જોજો કેવી મજાની વાત છે, એટલે સ્વામીએ તરત દંડવત કર્યા, શ્રીજી મહારાજને પગે લાગ્યા અને તરત ઓલા હરિભગતને કે એટલે રૂપિયા મૂકો મહારાજ પાસે, રૂપિયા મૂકો મહારાજની પાસે. એ જ્યાં વાત થઈ શ્રીજી મહારાજનું મોઢું કાળું થઈ ગયું, એટલે સ્વામી એકદમ હેપતાઈ ગયા કે મહારાજ, શ્રીજી મહારાજ બોલ્યા એ સાંભળો. શ્રીજી મહારાજ કે સ્વામી, આમ હાથી છાતી હાથ ફેરવ્યો શ્રીજી મહારાજ, સ્વામી તમને ગ્રહસ્થની જેમ હૈયામાં રૂપિયો કરી ગયો શું, તમને ગ્રહસ્થની જેમ હૈયામાં રૂપિયો કરી ગયો શું, અહીંયા તમે આવ્યા છો તો એકાગ્ર મારું દર્શન કરો, મારી વાણી સાંભળો, મારા ચરણ નિરખો, મને નિરખો, એમાં ડૂબી જાઓ, ખોવાઈ જાઓ, આપણે તો એ કરવાનું છે, અને રૂપિયા મોય એ સંત અને એ ભગવાન. આ વાત તમે જો, હે, પોલારપુર શ્રીજી મહારાજ બેઠા હતા તો એક શેઠ આવ્યા શ્રીમંત, એ પોલારપુરના તો હશે કે બીજા ખબર નથી, એમાં પ્રભુદાસ નામે સાધુ, એને ખબર કે આ બહુ પૈસાવાળા છે, એટલે શ્રીજી મહારાજની પાસે જઈને કે મહારાજ આ શેઠ બહુ પૈસાવાળા છો, એટલે એને શું કે કાંઈક એવી વાત થાય ને તો શેઠ આ ગરડાનું મંદિર થાય છે તો એમાં થોડુંક આપે તો સારું એમ, અને મહારાજ કંઈ બોલ્યા નહીં, સભા હતી ને તો વળી પર થોડી વાર થઈ ને એટલે વળીવાળા પ્રભુદાસ ઊભા થઈને કે મહારાજ આ શેઠ છે ને બહુ પૈસાવાળા છે. શ્રીજી મહારાજ કે પૈસાવાળો હોય બટકા ભર બટકા. આ જ અનિવાર્ય દર્શન કથા વાર્તા ભક્તિ ઉપાસના હોય તો દ્રવ્ય આવશ્યકતાના ખાનામાં જતું છે, ચાલે હશે બધું. ગુણાતીતાનંદ સ્વામી એમની ફરિયાદ આચાર્યશ્રીને કરી, ભાઈ એક વાત કરું, તમે સાહિત્ય ગુણાતીતાન સ્વામી વાંચજો, માધુપ્રી સ્વામીજી પૂજ્ય સ્વામીએ ગુણાતીતાન સ્વામીની સદગુરુ ગાથા બે ભાગમાં બધું લખ્યું છે, તમે વાંચજો, બીજું સાહિત્ય મળે વાંચજો, મને મળ્યું નથી, તમને મળે મને કહેજો. ઉનાના ગણેશ શેઠ પાવડે ખપાઈને એમ એને ત્યાં રૂપિયા આવતા, જુનાગઢના નવાબનું મહેસૂલ ખાતું એ પંથકનું એને ત્યાં રહેતું, શિવલાલ શેઠ 9 લખો શેઠ હતો, આ તો તમે જાણો છો ને, પણ તમે સાહિત્ય વાંચી લો જુનાગઢનું, એક પણ જગ્યાએ એવી વાત આવતી નથી કે ગુણાતીતાનંદ સ્વામી ગણેશ શેઠને શિવલાલ શેઠને એ રીતે મળ્યા હોય કે આ ગયા હોય કે ભાઈ દરેક આ કામ છે તો તમે જરા સેવા કરો.
પૈસાની એક પણ વાત જો આવી હોય, નહીતરી બે જણાને કહે તો એક પણ વાત નહીં, કથા કરો, વાર્તા કરો, ભજન કરો, ઉપાસના કરો. તે આચાર્યશ્રીને ફરિયાદ કોઈ કરેલી કે ગુણાતીતાનંદ સ્વામી, આ જૂનાગઢ દેશમાં હરિભક્તોને કોઈને એમ કહેતા નથી કે દશાંશ વિશાંશ તમે વ્યવસ્થિત આપો, વાત જ કરતા નથી. એટલે મહારાજશ્રીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આવી ફરિયાદ છે કે તમે દશાંશ વિશાંશ આપો એવી તમે કંઈ વાત કરતા નથી. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ, સાંભળો, હું વાત કરતો નથી ને કરીશ પણ નહીં. કેમ? શું મજાની વાત. એ કે મહારાજશ્રી, સાંભળો, એ હું એના હૈયામાં ભગવાન સ્વામી નારાયણ પધરાવી દઈશ ત્યારે એ રૂપિયા છે ને મુસલમાનની દરગાહે નાખવા જાય છે. આ શું છે? ધર્મ, સત્સંગ, ભજન, કથા, વાર્તા, ઉપાસના એ આ અનિવાર્યતાના ખાનામાં છે, અને પેલું આવશ્યકતાના ખાનામાં છે. એની મેળે ઢળડાતું આવશે. ભેંસ લ્યો એટલે કઈ પોદળો કેટલી કરી છે જોવાનું ન હોય, દૂધ કેટલું કરે છે ભાઈ, પોદળો તો ફ્રી ઓફ ચાર્જ. અને આજ સુધી આખા વિશ્વમાં કોઈએ સત્કર્મનો પ્રારંભ કર્યો હોય ઈશ્વર નિષ્ઠાથી, એ કોઈ પણનું કાર્ય ક્યારેય અટક્યું નથી, દાખલો નથી, હંમેશા ઈશ્વરે પૂરું કર્યું છે. હું એના હૈયામાં સ્વામિનારાયણ નાખીશ, તે ક્યાં નાખવા જવાનું છે? માટે મારું આ કામ તો એના હૈયામાં સ્વામિનારાયણ પધરાવવાનું છે. હવે જો આમ થઈ જાય, દશાંશનું ખાનું કે દ્રવ્યનું ખાનું અનિવાર્યતામાં આવી જાય અને આવશ્યકતાના ખાનામાં ભજન ભક્તિ બધું થઈ જાય, એટલે એવો લોચો થાય. શું થાય? કે તમારે ધર્મ પાળવો હોય તો પાળો, નહીં તો જાઓ ભાડમાં. અક્ષરસ્વામી અક્ષરજીવનદાસજી ભુજમાં હતા ને, તો એ ગ્રહસ્થોને બધા સત્સંગમાં કાગળ ફેરવતા કે જોજો, વર્તમાનમાં ફેર પડે નહીં, દ્રવ્યમાં ફેર પડે નહીં, પંચવર્તમાન પાળજો, ભજન કરજો. આવું બધું બહુ બધા કાગળો આજે પણ છે મારી પાસે, એની પ્રિન્ટ પડી છે. આજે કેવા કાગળો ફરે જોજો, દશાંશ વિશાંશ કે બીજે દઈ દેતા નહીં, ઘોર અપરાધ લાગશે, દ્રોહ થશે. હા, જાણે 212 શિક્ષા પત્રીમાં એક જ આજ્ઞા કરીશ, બીજી કોઈ આજ્ઞા છે જ નહીં. આ ફરી ગયું, કારણ કે આવશ્યકતાના ખાનામાંથી આવેલા અનિવાર્યતાના ખાનામાં આ આવી ગયું છે. અને એવું થાય કે એ જે ટોળું છે ને, એ ક્યાંય કંઈ જવું ન જોઈએ. એટલે તમને કોઈ સારા સાધુની કથા વાર્તા સાંભળવા જવા ના દે, અરે એની સીડી સાંભળવા ના દે, એનું કોઈ પુસ્તક વાંચવા ના દે. કોઈ શું કે, અમને આજ્ઞા નથી, આજ્ઞા નથી. એ આજ્ઞા શું કામ નથી? ક્યાંક પૈસો દઈ દે તો, ઘણી વખત વયું જાય તો, ઓછું થઈ જાય તો. તમે જુઓ તો ખરા, ધર્મની હાનિ કેવી રીતે થાય. અને આમાં જે હાવ બુદ્ધિ વગેરે ના હોય કે એમ જ કે ના, બરાબર છે, બરાબર છે. પણ જે ખરેખર મુમુક્ષુ છે ને, એ ગમે ત્યાંથી ખાઈ પી લે છે. સારા સાધુને ખોળીને એનું સાંભળી અને સત્સંગમાં બળિયા થઈ જાય છે. પણ પેલા લોકો સતત આમાં મોનિટરિંગ કરતા હોય, ક્યાંય જતો નથી ને, ક્યાંય કરતો નથી ને. અરે આખા ગામ એવા છે કે ત્યાં કોઈ સારા સાધુને પ્રવેશ નથી, ગરબા જ નહોતી. કેમ? વળી પાછો ઉયો જાય તો, વળી 5 રૂપિયા ત્યાં લઈ જાય તો. આ અનિવાર્યના ખાતામાં ધન આવી ગયું, આવશ્યકતા ખાનામાં ધર્મ જતો. સાહેબ આટલું આટલું ભૂંડું થાય? મને ગામનું નામ નહીં આપવું. 4-5 જણા આવીને બેઠા, પછી વાત બીજી ઉપાડીને એમાંથી હું તમને બીજું કહેવા માગું છું. મને કે, સ્વામીજી આ એકાંતિક ભક્ત કોને કહેવાય? મેં કીધું, જુઓ, માછલું છે ને એકાંતિક કહેવાય, એને જળમાંથી કાઢી લો એટલે મરી જાય. નાવ કે કાગકી ગતિભાઈ ન્યારી, હવે કાગડો પેલા નાવના શર્ટ ઉપર બેસી ગયો, નાવ પછી દરિયામાં આગળ જતું રહ્યું, પછી કાગડાને ઉડીને જવું પડે, જાય ક્યાં, ઉડી ઉડીને એને થાંભલો જ છે. એમ જેની સર્વ ઇન્દ્રિયો અને જીવ મન પ્રાણ બધું એક ભગવાનમાં જ અંત પામે છે, એનું નામ એકાંતિક છે. એ બહુ બરાબર, બહુ સાચી વાત છે. કા એમ? હા, મેં કે આ જ એકાંતિક. અને દેડકાને એકાંતિક ના કહેવાય? દેડકાને ઘડીક મન પડે પાણી ભરે, મન પડે પાછો જમીન ઉપર આંટા મારી આવે, એ એકાંતિક નહીં, એકાંતિક માછલું. પછી મેં એને, હું વળી બહુ ડાયો છો થોડું સમજાવવા, એટલે મેં કીધું, જો એમાં શું છે, આપણું મન છે ને આ દેડકા જેવું છે, ઘડીક આપણે ભગવાનમાં જાય છે, ઘડીક માયામાં જાય છે.
ઘડીક માયામાં જાય છે, વળી સવાર સાંજ પાછું ભગવાનમાં જાય છે, અને એ ભગવાનમાં હોય ત્યાંથી પાછું માયામાં ભગવાન, માયામાં ભગવાન, આમાં ડેડકો છલાંગ માર્યા જ કરે. એટલે આ પ્રાણની ગતિઓનું વિજ્ઞાન છે ને, તમે હઠ યોગનું બધું વાંચો ને, એમાં પ્રાણના શ્વાસને એક મેળક વૃત્તિ કહી છે. ત્યારે આપણને સમજાય કે આ શું કામ કીએ છે, આ દેડકા જેવી વૃત્તિ. ભગવાનની પૂજા કરતા હોય તો ઘડીક પાછું આમ ફરી આવે, વળી પાછું આવી જાય. પછી શ્રીજી મહારાજ કે મહારાજ આવી ગયો છો હું, મહારાજ હું જાણું છું આગળ તું ક્યાં જવાનો છું પાછું, અરે એમ ફર્યા રાખે. અને મેં કીધું આપણા દુઃખનું કારણ જ આ છે, માયામાન ભગવાનમાં, માયામાન ભગવાનમાં, એટલે જ આપણે દુઃખી છે. પછી વળી મેં ડાપણ કરીને દ્રષ્ટાંત આપ્યું, મેં કીધું આપણે દુઃખનું કારણ આ છે ને, બે મામામાં ભર્યા કરીએ છીએ, કેના જેવું છે કે કોઈને બે બૈરા હોય ને જેવો દુઃખી થાય ને, એમાં એના જેવું છે. મને કે એમાં શું, મેં કીધું સાંભળ, એક જણા છે ને બે બૈરા, તે ઓલો નાઈ ખાટલા પર બેઠો, ત્યાં નવી હતી ને એ બા જોઈને આવીને બાજુમાં રહીને બેઠી, તો એમણે કીધું અરે તમારા માથામાં એક ધોળો વાળ છે, લ્યો હું ધીમેકથી ખેંચી લઉં. એટલે ઓલી નવી હતી ને એમણે ઓલો વાળ લઈ કાઢ દઈને ખેંચી લીધો, એ જૂની જોઈ ગઈ. એટલે કે એને એક ખેંચ્યો તો હું કેમ ના બે ખેંચું, અરે ભાઈ તમે બે ખેંચી લો બસ, એને બે ખેંચ્યા હતા. નવી કે એને બે ખેંચ્યા હું ચાર કેમ ના ખેંચું, અરે તમે ચાર ખેંચી લો ભાઈ સાહેબ, પણ એને ચાર ખેંચ્યા તો આઠ કેમ ના ખેંચો, અડધો કલાક થયો ને જૈન ના મુંડા જેવું થઈ ગયું સાધુ આવું થાય. ત્યાં મને કે ઉભા રહ્યો, ઉભા રહ્યો સ્વામી, ઉભા રહ્યો, એ બે બૈરામાં મુંડો થઈ જાય એ તો સાચું, પણ હું બે સાધુમાં મુંડો થઈ ગયો છું, ઉભા રહ્યો મને કે હું છે ને બે સાધુમાં હલવાઈ ગયો છું, એક સાધુ આમ મળ્યો છે ને બીજો સાધુ આમ, ન્યા ક્યાં ગયો તો તરત વાતું છે, હરાપ દઈ જાય, નખો થઈ જાય, ચકલી કરી નાખી, આ કે મને ચકલો કરજો હું પુરુષ છું. એને ઓલાને ખબર પડી જાય આ ગયો છે તો ઓઈલો લઈને આવીને વળગીને લઈ જાય, કેટલો સમજાય રાતના બે વાગ્યા સુધી આમ થાય, ત્યાં ન્યા તો તારું કલ્યાણ જ નહીં થાય, કે નાઈ નાખવાનું કલ્યાણ જોઈતું હોય તો તું અહીંયા જ બેસ, અહીંયા જ નિષ્ઠા રાખ, અમે તમારા જૂના ગુરુ ને પેલું. એ ઓલાને ખબર પડે, ઓલો હવારે ઉગે સુરત ત્યાં આવી જાય, સ્વામી મારો તો તોલો કરી નાખ્યો જો. એટલે ધર્મ ને ધન આવશ્યકતા ને અનિવાર્યતા, અનિવાર્યતાના જો ખાના બદલાઈ જાય ત્યારે આવી પૂરતી દશા થાય છે. સાહેબજી આ ઠાકોરજી છે એ પૂજન ભજન ઉપાસના માટે છે ને, બીજું છે કાંઈ? અચ્છા, જો અનિવાર્યતાના ખાનામાં હોય આપણી વૃત્તિ તો આપણે જે આવે ને કંઈ જોજો, ધ્યાન કરજો, કેવા વસ્ત્રો પહેર્યા છે, કેવો મારો વાલો શોભે છે, તમે એના નેણ જુઓ, એની પ્રકૃતિ જુઓ, એના જમણા ગાલની ટીપકડી જુઓ, એના ડાબા કાનમાં બિંદી જુઓ, એના આ આંગળીઓ જુઓ, નખ જુઓ, અથેળીની રેખાઓ જુઓ, એની છાતી જુઓ, અર્ધચંદ્ર જુઓ, તમે શ્રી વત્સનું ચિહ્ન જુઓ, તમે ભાન ભૂલી જશો. આ મૂર્તિ અહીંયામાં ધારો, મૂર્તિ સુખનું કેન્દ્ર છે, અનંત બ્રહ્માંડોના સુખનું કેન્દ્ર આ છે, આમાં જોડાઓ, વજન કરો, ધ્યાન કરો, બેસો કરો. મને ઘણા વખત પેલા ચતુર્બાપા મળ્યા હતા ને, મને કે નામ દીધું કોઈ સાધુ, હું ભૂલી ગયો, શીશી પટેલ બેઠા છે, એમના બાપાએ મને કીધેલું કે એ સાધુ આવે ને એટલે તરત અમારા હાથ પકડીને અમે નાના નાના તરત ઠાકોરજી પાસે લઈ જાય, બેસો છોકરાઓ, સમજાતું નથી પણ ધ્યાન કરો. હે, અનિવાર્યતાના ખાનામાં આજ હવે બદલાઈ જાય એટલે શું કે ઠાકોરજી પ્રતાપી છો, સોનાનો હાર ચડાવો, બે વીટી કરી આવો, કડા કરી આવો, વાપરો વાપરો, તમારું કામ થઈ જાય છે. સોના ચાંદી આ નાના ઠાકોરજી હોય ને એ એ ગણાને માટે છે ને, આ સોનું ચાંદી ઉઘરાવવાના જ માટે હોય છે, પધરામણી માટે નહીં. આ ઓલા ભોવાયા રમતા ત્યારે થાળી નો ફેરવે, માફ કરજો કોઈને ખોટું લાગી જાય તો. પણ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અમેરિકામાં ગમે ત્યાં જતા અમે ભેળા ફેરા છે, મારી નિગાહોથી અમે જોયું છે. કેમ સ્વામી? કોઈ સોના ચાંદી ના હારે. સ્વામી કે ભાઈ રેવા દેજો, મારો ઠાકોરજી છે ને અને કાંઈ પહેરતો નથી. આજે પણ ગુરુકુળમાં છારોડી હોય, અહીંયા હોય, ઠાકોરજીની ઇમિટેશન ઘરેણાઓ જ પહેરાવવામાં આવે છે, સોના ચાંદી નહીં. ભાઈ મારી પોતાની આ તો વાત છે, તમને ગમે ન ગમે, કોઈને બહુ ચીડચીડે વાત સાચી છે, પણ જયપુરમાં ગોવિંદરાયજી પુષ્પોના અને વસ્ત્રોના શણગાર, અને આ ઠાકોરજીને આ બધું ચડાવો, બા જાજા દાખલા નહીં આપું, ખરેખર મને મારે મારે મને ઢોંગારે જ મારે શું, પણ હું તમને એમ કહું, એક દ્રષ્ટાંતમાં સમજી જવાય. શિરડીના સાંઈબાબા છે, એને 8 કરોડનું સિંહાસન ચડાવ્યું, બરાબર,
હું તમને પૂછું એવું ગદ્ય બધે આવું ચાલે છે, એને એક જ તમને ક્લુ આપું, શિરડીના સાંઈબાબા હયાત હોય તો એ બેસે? મને કયો? ઓલો ફકીર જેવો માણસ, કૂતરાને નાખી દે, ભિક્ષા લાવીને ભેળા કૂતરાને નાખે, કૂતરાએ ખાઈને પોતે ખાય, આવો શિરડીનો સાંઈબાબો, એ કૂતરાઓ સાથે ભોજન કરે, જે લઈ આવે ભિક્ષા જોડી ઠલવી દે અને કૂતરાઓ આવી જાય, એક બાજુ કૂતરા ખાતા ને એક બાજુ શિરડીનો સાંઈબાબો ખાતો હોય, ભાઈ એવો મસ્ત માણસ. અને આજે જેને એ નથી ફાવતું એના સિંહાસન ચંદા ચાંદી ના બધા, એટલા બધા મંદિરોમાં સોનું ચાંદી ભેળું થાય, એનો અર્થ શું? અર્થતંત્ર બગડે નહીં તો શું થાય? આ મારા માટે આ વિષય નથી, પણ હું તમને કહું છું, જે છે એ ઘરેણાઓને જુદા જુદા ફેરવીને નવા નવા ઘાટ ઘડાવ કરીને આપણે શણગારી શકાય ને ઠાકોરજી, અને એ જે સોનું ચાંદી છે પણ ઘણી જગ્યાએ તો ભેળું જ થતું જાય, ભેળું જ થતું જાય, ભેળું જ થતું જાય દેવદ્રવ્યને નામે, તો એનું શું? એના કરતા લોક કલ્યાણ માટે વહે તો કેટલું બધું કામ થાય. સાહેબ માફી માગીને વાત કરું છું, પેલા છે ને ઠાકોરજીને જે બધા પૂજા કરતા ને એના વાસણો માટીના હતા, નવડાવાના તરભાના આ તે બધું માટીના, પણ પૂજા કરનારા હતા ને સોનાના હતા, અને આજે ઠાકોરજીના વાસણો સોનાના થઈ ગયા ને પૂજનારા માટીના થઈ ગયા, બસ આટલો જ ફરક, કશો જ ફરક નથી. ઠાકોરજી ક્યાં માગે છે? શ્રીજી મહારાજ કે એમને સોનામાં કળિયુગનો વાસ છે, તમને સોનું દીઠું ગમતું નથી, એવું એમણે પોતે લખ્યું છે, અમને દીઠું નથી ગમતું. આપણા ગીજુ વરાળ છે ને, એમના ગુરુ મુક્તાનંદ બાબા, એમની એને જ્ઞાન તુલા કરી, જ્ઞાન તુલામ એટલે 365 પુસ્તકો નવા નવા લેખકો કવિઓ એનું પ્રકાશન કર્યું વળતર આપીને, અને એ 1000 લાઇબ્રેરીઓમાં એમણે ફ્રી ભેટ આપ્યા, અને એ પુસ્તક જે છપાયા એનાથી ત્રાજવામાં મુક્તાનંદ બાબાને તોલ્યા, એને જ્ઞાન તુલા કરી. સાચી રીતે ભગવાન અને સાધુ જ્ઞાન તુલાથી શોભે. આજે આ રજત તુલા, સુવર્ણ તુલા, પ્લેટિનિયમ તુલા, ડાયમંડ તુલા કેમ કહેવાય કે ઉઘરાણું છે, આપણાથી બોલી ન શકાય, પણ એ કેવી રીતે શોભે? હરિઓમ તત્સત્તાય. પણ અનિવાર્યના ખાનામાં ધર્મ હોય, તમને ઝીણામાં ઝીણી વાતમાં રસ પડે, દ્રષ્ટાંત આપું તમને. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 1947 આઝાદ દેશ થયો અને રાજકોટ ગુરુકુળની સ્થાપનાનો સંકલ્પ થયો, બરાબર, જમીન લેવાઈ, ઢેબરભાઈ મુખ્યમંત્રી, વાત થઈ કે આ બધી જમીન લઈ લ્યો, એટલે કાગળિયા કરવાનો વાત થઈ, આ ઐતિહાસિક વાત છે ને, બધા સાક્ષી છે, એટલે કીધું મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ને બધા આપણા હોય એ બધાએ કે લ્યો સ્વામી આ બધી હવે કાગળિયા કરો અને તમારે નામે આ બધી જમીન લઈ લે. સ્વામી કાગળિયાને ઘાત દીધો, એ કે કેવી વાત કરો છો? સાધુ સ્વામિનારાયણનો છું, સ્વામિનારાયણનો સાધુ મિલકતધારી ના હોય, હું મારા નામે જમીન લઈને જો ગુરુકુળ કરવાનું હોય તો હું કરવાનો નથી. કેટલી એને, અને ખાનામાં જુઓ તમે, અનિવાર્યતા ધર્મ છે, ધર્મ મારો પહેલો, સમાજ સેવા છે એ આવશ્યકતાના ખાનામાં છે, એ હું કરીશ, જમીન મળે તો ગુરુકુળ કરીશ, પણ તમે કહો કે ધર્મ જીવનદાસજી ખાતેદાર, એ મારાથી નહીં થાય, હું મિલકતધારી ન હોઉં, મારે કરવું નથી, ના જ પાડી દીધી. ભાઈ વચલો રસ્તો કાઢવો પડ્યો, અને માણેકચંદ બાપા વગેરે ગાંધી પર આવ્યાના નામે એ જમીન લેવાઈ, અને પછી 1950 ટ્રસ્ટ એક્ટ આવ્યું ત્યારે પછી એ ફેરવી અને સ્વામિનારાયણ ગુરુકુળ ટ્રસ્ટની એક બાંધણી થઈ, અને એ બધી મિલકત એમાં ડાયવર્ટ કરવામાં આવી. પણ ઝીણી દ્રષ્ટિ કેટલી, મારે અનિવાર્ય ધર્મ છે. હવે જો એ અનિવાર્ય ધન થઈ જાય તો શું થાય? બસ એ થાય, ખાલી જગ્યા. અનિવાર્ય એને સત્સંગ, કથા, વાર્તા, ધર્મ, એટલે એ શરૂ થાય. સ્વામી શું કે, હું અયાચક રાખીશ વ્રત. જો ધર્મના ખાના, અનિવાર્યના ખાનામાં આ બધું નીકળે છો, આ કઈ આપણે તો વાંચીને તો કહેવાનું નથી, આપણે સાથે રહ્યા છે, અયા હાથ આમ નહીં કરું.
અને આખી જિંદગી એમ રહ્યા. બીજું લવાજમ કેટલું? રૂપિયો. અને સાહેબ પૈસો આવે તો તરત સ્વામી શું કે, જે જે ભાઈ 1.25 લાખ મંત્ર લખશે ને એને 50 પૈસા. પૈસો હાથમાં આવે અને જેને પરોપકાર સૂજે એ સાધુ. પૈસો હાથમાં સત્કર્મ સૂજે, પૈસો હાથમાં આવે પછી સંસ્થા નવી કરવી, એક બીજી ઊભી કરી દેવી, એ પરો સત્કર્મ જરૂર હશે, એવું નથી, આવશ્યકતા તો થાય બધું, પણ એ તો વ્યાજનું વ્યાજ લેવાની વાત છે. પણ જેને હાથમાં આવે ને પેલું એ થાય કે હું કઈ રીતે દિન દુખિયાને આંસુ લૂછી નાખું, કેમ આ બધું કામ કરી નાખું, એનો ભાવ. તો સ્વામી તરત આ બધું કરવામાં, પેલું એ કરો. અને વિવેકાનંદજીએ કહ્યું ને કે જો ધર્મ વિધવાઓ અને ગરીબોના આંસુ ના લૂછે તો એ ધર્મ મારા માટે ધર્મ નથી. આ સ્વામીમાં એ ઝલક. અને આજે આપણે જોવો છો કે આ મેમનગરમાં બાલ સ્વામી માધવપ્રી સ્વામીના સંકલ્પથી 100-125 છોકરા 1 રૂપિયા લવાજમાં ભણે છે, રહે છે, એ પ્રાસાદિક પરંપરા છે. SGVP માં આ બધા સંતો બ્રાહ્મણ ભૂદેવો 100-125-150 જેટલા બધા ફ્રી ઓફ ચાર્જે ભણે છે, પ્રાસાદિક પરંપરા છે. અને બહુ મોટો આ જે સાધુઓ ભણે ને આ બધા આવતા હોય છે ને, એમાં આ વખતે તો બહુ રૂડારૂડા સાધુ છે. એના મોઢા જોઈએ ને તેમ લાગે કે ભવિષ્યમાં કાંઈક સારી બે વાત કથા વાર્તા સત્સંગ, મૂર્ધન્ય વિદ્વાનોની બહુ અપેક્ષા છે સત્સંગમાં. અને આ માધવપુરી સ્વામી જે કરી રહ્યા છે અણમોલ, ધન્યવાદ તો એમના ગુરુઓને છે કે એમણે મોકલ્યા, નહીતર અંદરથી આમ હોય બીજાનું પાણી પી જાય છે તો, બીજાનું પાણી પી જાય છે તો પગે લાગવા જેવા, બહુ મોટું કામ થાય છે. આજે વિદ્યા સત્સંગમાં વિદ્વાનો ક્યાં છે ભાઈ? મને આમ ઘણી વાર ખરે આંસુ આવી જાય ખરેખર કે મારે કઈક, હું ભણવામાં કાચો રહી ગયો પછી મારી મેળે હું ધાવ્યો, એ વચ્ચે અલગ છે. માધુપ્રી સ્વામી છે એટલે આપણે એમને દેશ વિદેશ હોય પણ મારે કઈક ચર્ચા કરવી, માથું ભાંગે એવો કોઈ ખામે જોઈએ તો ખરો ને, વિદ્વાનોની પ્રાસાદિક પરંપરા છે. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, મારે દિવાળીએ છેડા ભેળા થઈ જાય એટલે પૂરું જોઈએ, ધર્મનું ખાનું અનિવાર્યતામાં છે, બહુ પૂરું. અને સાંભળો શું કેવા પ્રસાદીના શબ્દો આજે, એ તો છીક શ્રીજી મહારાજ સાંભળતા છે ને તોય કહે છે કે ના તારી વાત સાચી છે, તારી વાત સાચી છે, તારી વાત સાચી છે. હા છો સ્વામી કે સાંભળો, હા ચડે છોડે કહેતા ને બધા, આમાંથી કેટલા હરિભક્તો બધા બેઠા છે ને આ સાધુ બધા, એ સાંભળો સાંભળો, એ નરસિંહ મહેતાની તો શામળા ઠાકોરે 700 રૂપિયાની એક વાર હુંડી સ્વીકારી હતી, મારે તો રોજ મારો શ્રીજી સંભાળે છે, રોજ પૂરી પાડે છે, રોજ પૂરી પાડે છે. અનિવાર્યતાના ખાતા આખી, એટલે ધર્મ અને ધન એની લડાઈ, એમાં નિર્લોભી રહેવું, આવશ્યકતા પૂરતું રાખવું, ધૂન ભજનને જે છે એનો લોભ રાખવો, અને આ લોભને જીતવો એ નિર્લોભી વ્રતમાન છે. હવે ત્રીજું છે ને એ નિસ્વાદી છે. આ જો દુઃખ ત્રીજું, અને એમાં ગ્રહસ્થોનું તો જબરું. સ્વાદ ભોજન જરૂરી છે અને એમાં થોડું સ્વાદું પણ જરૂરી છે. સાવ બેસ્વાદું કરીને જમવું તો શરીર બગડી જાય, રોગ થઈ જાય. નેચરલ તો એનો સ્વાદ હોવો જ જોઈએ. ટમેટો ખાવ, ટમેટો લાગે નહીં તો એ કંઈક બીજું હોઈ શકે. સ્વાદ નેચરલી સ્વાભાવિક હોય કે જીવા ઇન્દ્રિય આપી છે તો સ્વાદ પરખીને ખાવાનું જ આપ્યું છે ને. આ પશુઓ પણ ચરતા હોય ને એમાં કંઈક બીજું આવી જાય કાઢી નાખે. બેસ્વાદું ખાવું એવું નથી, પણ ભોજન જરૂરી છે, થોડું સ્વાદ જરૂરી છે, તો પચે, પાચન થાય, પોષણ મળે, નિરોગી શરીર. સ્વાદના ચટાકા સારા ને, અને ભાઈ અમુક તો સ્વાદ એટલે આમ ગરમ ગરમ તાવડીમાંથી ભૂલકાવવા જોઈએ, હોઠ બળે એવી દાળ આવવી જોઈએ, જીભ શેકાય એવું શાક જોઈએ. 3-4 છોકરા બેઠા હતા, એક છોકરો, મારા બાપા એટલી બધી ગરમ ચાય પીએ, એટલી ગરમ પીએ કે રકાબીમાં જ ગાળવી પડે, કીટલીમાં ગાળો ને પછી આપો તો મારી બા ને વારો કાઢી નાખે, રકાબીમાં ગાળવી પડે એટલી ગરમ પીવે. બીજો છોકરો કે આને કાંઈ ગરમ ન કહે, મારા બાપા એટલી ગરમ ચાય પીવે, એટલી ગરમ ચાય પીવે કે ચૂલા ઉપરથી ગાળવાય ના દે, સીધી તપેલી મોઢે માંડે. ત્રીજો કે જવા દે, મારો બાપો તો એટલી ગરમ પીવે, એટલી ગરમ પીવે કે ચા ખાંડ દૂધ બધું પી જાય ને ચૂલા ઉપર બેસી જાય.
જો ને, ઘણા લોકો શાક નો ચમચી જુદી, દાળ ની જુદી, દહીં ની જુદી, બધી રાયતાની ચટણી જુદી, એકબીજા એકબીજા સ્વાદ મિક્સ થઈ જાય. અમારે ગિરધર બાપા આવતા નાક પકડીને પણ દહીં જવા દે, કેમ સમજ, સ્વાદ ના ચટાકા. એ જરૂરી નથી, એ દુઃખનું કારણ છે. બપોરે જીમા ગ્રસ્તની વાત છો, એટલે જે હાથ આમ રૂમાલથી આમ લૂછે, ત્યાં એના ઘરવાળા આવીને બેઠા. હાજે હું બનાવશું, એટલે ઓલો કે તને મરજી પડે એ બનાવીને, એમાં શું મળે? નહીં નહીં નહીં, તમે કહો આપણે સાંજે શું બનાવશું. તને આ મન પડે કે નહીં નહીં નહીં, તમે મારા વર છો, તમે મને કહો મારે શું બનાવો. પણ આ રસોડાનું કામ તારું છે, ખાવાનું કામ મારું છે, એટલે તને જે મોજ પડે એ બનાવી ને, એમ નહીં, હું તમારી અરે ચાર ફેરા ફરીશું, તમે કહો મારે શું બનાવો, સાંજે શું બનાવો. આ કે એમ કરી, સેવ ટમેટાનું શાક ને રોટલી કરી નાખી, બસ. સેવ ટમેટા, સેવ ટમેટા ખાવા છે, સેવ ટમેટા અક્કલનો છાંટો છે. તમે સેવ ટમેટા રાતે ખાવ છો અને તમને આખે દિવસે સવારે આમ શીળોસ નીકળી જાય છે અને ઢીમચા ઢીમચા થઈ જાય, ત્રણ દિવસ સુધી તમે અલટા કરો છો, રાખમાં દતલી દવા લઈ એન્ટી એલર્જી, ત્યારે તમને સારું થાય છે, એટલે તમારે સેવ ટમેટાનું શાક ખાવું છે, બુદ્ધિ છે કે નહીં? અરે પણ મેં ક્યાં કીધું છે તને, તારે જે બને એમ નહીં, સાંજે શું બનાવશું તમને કહો. પણ તને કીધું ને, તારે જે બનાવ્યો બનાવી નાખ ને, હું તમ તારે આમ ઊંચું માથું નહીં કે ડોબું ખાણ ખાય એમ ખાઈ જઈશ. નહીં નહીં નહીં, કાયદેસર હું પરણીને આવીશું. માંડવામાં ગોરદાદાએ કીધું છે કે તમારા વરને ભોજન ભાવે એવું પસંદ કરીને એને રાજી કરજો, એટલે હું એ સપ્તપદીના વાંચનને અનુસરું છું. તમે મને કયો મારે શું બનાવવાનું, એમ કર, બાજરાનો રોટલો અને રીંગણાનું ભડથું, એટલે ઓળો. રીંગણા બાજરાના રોટલા કરવા છે, બાજરા રોટલા, કુચરા નથી, હું ત્યાં રોટલા નાખી દે છે છોકરા. આ બે છોકરા કોઈ દી બાજરાનો રોટલો ખાય છે? અને નાનો છોકરો છે જ રોટલો ખવડાવી દીધો, ત્રણ દી જાજરું નથી જતો, કોન્સ્ટિપેશન થઈ જાય છે. અને તમારે આ બાજરો ખવડાવો છે ને, બાજરો ઢોરા નથી ખાતા અત્યારે, સુધરી ગયા 21 વર્ષે બાજરો. પણ હું તને ક્યાં કહું છું પણ, નહીં નહીં, આપણે શું બનાવશું તમને કયો, તારે જે કરવો એ કર, નહીં તમારે કેવું જ પડશે, પતિદેવ છો. આ કે એમ કરી નાખ, પૂરી ને શાક બાય, પૂરી તળેલું મને ડોક્ટરે ના પાડી છે, રોવા માંડી કે તો તળેલી નહીં ખાતા, તળેલી ખાઈ જાવ તો તમને લીવરનો દુખાવો ઉપડી જશે, એટલે અમે માંદા પડી એનું તમને કાંઈ નહીં, પણ બસ તમારે તમારું જોવાનું. અરે પણ તું મૂંડક્યા વેડા શું કરે, તારે જે બનાવવું બનાય ને. હવે કયો કયો, નહીં હવે તું છે ને મને મારી નાખીને તોય હું નહીં કહું, એ ન કયો તો કાંઈ નહીં, એમ તો મેં સવારનું ઢોકળાનું પલાળી રાખ્યું છું. આ મેં એક જગ્યાએ વાત કરીને ત્યાં સભા પૂરી થઈ ને ત્યાં મુંબઈના શેઠ મારી પાસે, મને કે તમને અમારા ઘરની ખબર ક્યાંથી પડી ગઈ, હકીકત હો. એ શેઠ હમણાં ધામમાં ગયા, એના ગયા, એ મને મળ્યા હતા, એટલે આ રોજનો ડખો કલહ. એટલે છે ને જો ભાઈ, ભિક્ષા ભાવથી ગ્રહસ્થ ભોજન કરે કે સાધુ કરે, એને સદા ઉપવાસી શાસ્ત્રમાં કહ્યો છે. સહજપણે શરીરને અનુકૂળ હોય, હવે આપણને ન ફાવતું હોય એવું આપણે ન ખાઈએ, એ હોવું જ જોઈએ ને, નહીં તો થોડું તો માંદો પડવા માટે આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પણ ભિક્ષા ભાવથી બસ જે મળે સાદી રીતે જમી લે, સદા ઉપવાસી. હા, અને કેટલા ઝઘડા ઓછા થઈ જાય. આ ગામડી ગામમાં અયોધ્યા બાપા, આપણે આચાર્ય શ્રી આદિ આચાર્ય અમદાવાદના અંદર નારાયણ પીઠના, એ ગામડી ગામમાં ગયા, ત્યાં દૂધપાક પૂરીને ભજીયાને બધી રસોઈ બનાવી છે, અને અયોધ્યા બાપાને પહેલાં થાળ ધરાવીને જમવા બેસાડ્યા. બાપા બેઠા, શું બાપાનો પ્રસંગ છે ભાઈ, અને જમે. હરિભક્તો છેટા ઉભા રહી રહીને આગ્રહ કરે બ્રહ્મચારી મહારાજને કે મહારાજને દૂધપાક આપો, મહારાજને દૂધપાક આપો, એક કટોરો, બે કટોરો, ત્રણ કટોરા. મહારાજ કે હા હા, નહીં મા બાપ, તમે ક્યારે અહીંયા અમારા ખોબા જેવડા ગામમાં તમે ક્યાંથી આવો? ચોથો વાઇટ કયો, અરે થોડોક લઈ લો. પાંચમો વાઇટ કયો, હવે પર ભાપલે પર જમી લીધું, થોડું કરી લીધું. પંક્તિ બેઠી, સંતો જમવા બેઠા. સાહેબ જ્યાં દૂધપાક મોઢે અડાડ્યો ને, ભૂલમાં દૂધપાકના ખાંડને બદલે નમક સોલ્ટ નખાઈ ગયેલું, ખારું
ઓલા બધા સાધુ અને બ્રહ્મચારી અને હરિભક્તો આંખમાં પાણી આવી ગયા. બાપાના પગ પકડી લાગ્યા, બાપા તમે બોલ્યા કેમ નહીં કે આમાં નમક છે? અયોધ્યા બાપા કે અરે ભલાભા, તમે કેટલા ભાવથી જમાડતા હતા, તમારો પ્રેમ જમતો હતો, અને આપણો શ્રીજી મહારાજ જીમો પછી મારાથી એમ કેમ કહેવાય કે આ તમે લઈ લો લઈ. એટલે આપણે ત્યાં એમ કહેવાય છે ગ્રહસ્થ માત્ર બને તે ભોજન ઠાકોરજીને અર્પણ કરે. બહુ સરસ, એકવાર એક સાધુ એવાના છે ને શરાબ નહોતી છૂટતી હો, એટલે પેલા સાધુએ કીધું કે કોઈ એક આને તમે છોડાવી દો, એટલે પછી દલીલોથી સમજાવ્યું થોડું ઘણું પણ માન્યો નહીં. પછી એને કીધું મને એક નિયમ આપું, તું લઈશ? તો કે હા હા બાબુ, ગયો નિયમ લઈશ, તું જે ખાય ને એ ઠાકોરજીને ધરાવીને ખાજે પીજે જા. અને શરાબ કેમ ધરાવવા જાય? સાહેબ આમ ઉડી ગઈ શરાબ, એટલે આપણે ઘરમાં ઠાકોરજીને ધરાવીએ અને પછી એ પ્રસાદ છે, કોઈની ઝઘડો ન થાય, પેલો ફાયદો. એ બીજો રોગ આ સ્વાદમાંથી જ નીકળે, અને જે ભાવતું હોય ને એમાંથી જ રોગ થાય, એટલે રોગ એ ઘટી જાય. ત્રીજું ભોગેચ્છા છે ને, સર્વેન્દ્રિયાણી જે યાની રસના, તો વિશેષતઃ આ રસના ઇન્દ્રિય છે, બધી ઇન્દ્રિયોનું પોષક છે. જેને નિયમમાં સંયમમાં બ્રહ્મચર્ય વ્રતમાં રહેવું છે એને આ ભોજનના ચટાકા તો મહા મુશ્કેલ છે, બહુ નડે. એટલું ભોજન કરીએ કે જેથી ઉર્જા છલકાય, બસ આ ભોજનની પ્રણાલી પાછી. એટલે સાહેબ આ અમારા સાધુઓને શ્રીજી મહારાજે પોતાને હાથે પાત્ર આપ્યા છે, કાષ્ટના લાકડાના પત્તર. સાંભળજો, તમને બહુ બેફ્યુજુલ વાત લાગે એવું તો નહીં બને, પણ હું કહું છું, લાકડાના પાત્ર આપ્યા છે, એમાં બધું ભેળું કરી દેવાનું અને એમાં ચોળીને પછી પાણી નાખીને પછી જમી જવાનું. આ આ સાધુઓની રીત છે, કાષ્ટ પાત્ર આવી ગયા. એટલે સાધુઓને લાકડાના પાત્રમાં જમવું એ એનું વ્રત હોય છે, બીજામાં જમાય નહીં, ઘણા ન ગમે, છૂટી જાય. આપણે અહીંયા તો છે જ, કાષ્ટના પાત્રમાં સંતો જમે છે, પાણી વાણી એમાં જ પીએ છે. સાહેબ મોરારી બાપુ છે એ તો ગ્રહસ્થ છે ને, ગ્રહસ્થ છે એને, એ તો પોતે એટલી બધી ઇમેજ ધરાવે છે, પ્રતિષ્ઠા ધરાવે છે, કે એની સાથે એના સેવકો સોના ચાંદીના થાળ લઈને ફરે ને એમાં જમાડે તો એને શોભે, બાદશાહ છે ધર્મ જગતમાં, જમે જમે એમાં શું, ગ્રહસ્થને ઘેરે ઘેરે જાય એને ખબર પડે તો પોતાના સોના ચાંદીના થાળમાં જમાડ. પણ આજની તારીખમાં એસીબીપી છારોડી આપણે ગુરુકુળમાં મોરારી બાબુ જ્યારે જ્યારે આવ્યા હોય, સંતો અને બાલસાહેબ આગ્રહ કર્યો અને ચા પીવે ત્યારે એની જોડીમાંથી લાકડાનો વાટક્યો કાઢે, લાકડાનો વાટક્યો કાઢે અને કે આમાં ચા આપ. કેમ? તો કે ભાઈ અમે રામજી મંદિરના બાવાજી, અમને આખી દુનિયા સાધુ કહે તો પછી અમે સાધુ રીતે ના વર્તીએ તો દુનિયાને અમે શું મોઢું બતાવીએ? વિચાર કરો, ત્યારે આપણે ભેખ લીધો સ્વામિનારાયણનો અને સ્વામિનારાયણે આપણે પત્તર કાષ્ટ પકડાવ્યા અને પછી આપણે બીજા પાત્રોમાં ચાંદીમાં થાળીમાં પછી આ સ્ટીલના પાત્રોમાં જો આપણે પીતા ખાતા પીતા હોય તો ધૂળ પડી. આપણને શું યાદ આવ્યું? ગ્રહસ્થ આવું કરે છે, વાત નાની લાગે, પણ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા અમદાવાદ આવેલા, અયોધ્યા બાપા થોડા બીમાર હતા અને પછી સ્વામીને તેડાવેલા અને સ્વામી આવ્યા, કથા વાર્તાથી આ બધું થયું અને પછી બપોરે સામ કીધેલું છે અહીં ભોજન પ્રસાદ લેવાનો છે. અયોધ્યા બાપાએ ખૂબ સરસ મજાની વાનગીઓ બધી બનાવડાવેલી અને પછી પંક્તિ માટે સંતોને ગુણાતીતાન સ્વામી સહિત ને અમદાવાદમાં બેઠા છે અને અમદાવાદની વાત એમણે ચાંદીના થાળી વાટક્યા મૂક્યા સંતોને અને સ્વામીને કીધું બેસી જાઓ. ગુણાતીતાન સ્વામી જોઈ ગયા, હવે સ્વામી આચાર્ય છે ને, એમણે કીધું બાપા તો કે આ શ્રીજી મહારાજે તમને બધાને ખૂબ તાવ્યા છે, ખૂબ બધું તપ વ્રત કરાવ્યા છે, આજે હું આજ્ઞા આપું છું તમે મારે ત્યાં આજે ઠીક ઠીક જમો, મને સંતોષ થાય. સ્વામી કે સારું, સાધુનો ઈશારો કર્યો ને એટલે પત્તર આવી ગયા, કાષ્ટના પાત્ર જેમાં જમતા હોય સાથે જ હોય સંતો, એ લઈને ચાંદીના થાળમાં મૂક્યા. મહારાજ લ્યો આમાં પીરસાવો. તો કેમ? તો કે બસ તમારું રાખ્યું ને તમારા બાપનું રાખ્યું, આમાં વીરસો અને એમ જઈમાં. આ શોભા છે, આ શોભા છે. આડ વાત છે પણ કહી દો, આ પ્લાસ્ટિકના હોમના જે ગ્લાસ આ તે બધી વસ્તુઓ મળે છે, આજે ડીશ ને બધું મળે છે ડિસ્પોઝેબલ, એમાં જમે એમાં સાધુઓને કોઈ જ ધર્મ બાદ નથી.
પરંતુ ન છૂટ કે જમાય એ ધર્મની માટે નથી કહેતો, પણ વિજ્ઞાન આજે એમ કહે છે કે એ પ્લાસ્ટિક શરીર માટે હાનિકારક છે. બોટલ વોટર પણ હાનિકારક છે, એમાંય પાણી ગાડીમાં રાખ્યું હોય બોટલમાંની જે ગરમ થાય પછી જે પીવો બહુ રાસાયણિક વિક્રિય પ્રક્રિયા થઈ જાય છે, વિષ પેદા થઈ જાય છે, ન પીવાય. એટલે આપણે બને ત્યાં સુધી જૂની ફાર્મસીઓ હજી પણ દવાઓ કાચની બોટલમાં આપે છે, પ્લાસ્ટિકમાં નથી આપતા. પ્લાસ્ટિક બહુ ખતરનાક છે સાહેબ, એમાં ખાવું પીવું. આજે ઘણા લોકો આપણે એને શું કહીએ, આ બધા મજૂરિયા લોકો પ્લાસ્ટિકની ખોળીમાં બકરાનું જોડો લબડતો હોય ને એમ ચાલીને જતા હોય આમ, પણ એ એક માઇક્રો એનું પળ ઉખડી અને ચાઈમાં ભળી જાય, એ શરીરમાં વિષ પેદા કરે. પ્લાસ્ટિકમાં ગરમ ગરમ દાળ ચા આ તે બધું આવે, શાક દાળ બધું, તો એ પ્લાસ્ટિક ઓગાળે, રાસાયણિક પ્રક્રિયા થાય શરીર માટે. રોજ એમાં જમવું સારું નથી, ક્યારેક અગવડતા હોય એને જમી લઈએ તો એમાં કોઈ વાંધોય નથી, બાધેય નથી. એવી રીતે માઇક્રોવેવ સારું છે, પણ જરૂરિયાત હોય ને ક્યારેક એ હોય તો જ ઉપયોગ કરીએ. રોજ માઇક્રોવેવનું સારું નથી બનાવેલું, એ કિરણો સારા નથી, શરીર માટે નુકસાનકારક છે, એ તો વૈજ્ઞાનિકો પોતે જ કહે છે. પછી હમણાં ગુજરાત સમાચારમાં મેનકા ગાંધીનો એક લેખ હતો, એમાં એણે બોન ચાઇના જે ક્રિસ્ટલ એકદમ કટોરાની ડીશ ને બધું આવે છે ને એની વાત કરી હતી, કે એ ચાઇનાથી જે મેડ ઇન ચાઇના આવે છે એકદમ સ્ફાટિક જેવા, એ ઢોરના પશુઓના હાડકામાંથી બને છે સાહેબ. હવે તમે એકાદશી હોય કે ચાલુ દિવસ હોય ને આપણે તો આમિષ નહીં લેનારા શાકાહારી વ્રતિ, તો બોન ચાઇનામાં સારું લાગે પણ એમાં ભોજન કરાય અડાય નહીં ભાઈ. હા, દેશમાં બનતા હશે મોરબી ને સાઈડમાં એવા કોઈ ક્રિસ્ટલ એવા બનતા, પણ એમાં એમાં તમે જો તો તફાવત પડી જશે, અને એવું હોય તો તપાસ કરજો. મેં થોડો તપાસ આરંભી છે કે ભાઈ અહીંયા બને છે એમાં હાડકા હોય છે કે નહીં, તમે તમારી રીતે કરજો અને નિર્ણય આવી જાય તો મને કહેજો, તો આપણે બીજાને કહીશું. પણ એ ન ખવાય, એમાં ન ખવાય પીવાય એવું છે. અહીંનું હોય ને શુદ્ધ હોય તો ખાવ, તેનો કોઈ વાંધો નથી. અને સાધુઓને માટે કાચ અને કાષ્ટ ઉત્તમ પાત્ર, અને ગ્રહસ્થો માટે ઉત્તમમાં ઉત્તમ પાત્ર કયું તમને ખબર છે? જમવા માટે પાણી પીવા માટે, પાણી પીવા માટે ચાંદીનું વાસણ, જમવા માટે સોનાનું વાસણ ઉત્તમ. સગવડતા હોય તો હવે આ તો તમને કહું, સગવડતા હોય તો ઉત્તમ પાત્ર. અને જો ન પોસાતું હોય ને તો ચાંદી આ સ્ટીલના છે ને એવર રેડી, એ રાખી લેવા. એલ્યુમિનિયમ પણ નહીં, બહુ ખતરનાક, તાવીતા ઘસી ઘસીને જે બધું જાય છે એ બધું ખતરનાક છે. સારામાં સારા સ્ટીલના, બીજા નથી એટલે. બાકી માટીના વાસણમાં, ગાયના છાણાના અડાયામાં, એમાં તમે કુલડી મૂકીને જે ખીચડી કરી હોય અને ચડવા આવી ગયો ત્યારે એક ચમચો ગાયનું ચોખ્ખું ઘી નાખી અને ઢાંકી દો, કાનથી સાંભળો કે બખ બખ અવાજ બંધ થઈ ગયો છે, અને ખીચડીને હલાવો નહીં, છાણા ખેંચી લ્યો અને એની ધગધગતી અગ્નિથી વિહમી જાય, અડધો કલાક પછી ખીચડીને ખોલો અને તાવીથો ચમચો ફેરવી અને પછી તમે ખીચડી જમો, તમે હવાશેર લોહી ચડી જાય. તો સાચી વાત છે. આજે અમે થોડા દિવસ પહેલા પેપરમાં હતું કે ગવામૂત્ર અર્ક છે ને એનાથી પથરી ઓગળી જાય છે, બહુ સારો છે પ્રયોગ, વૈદો કરે તો સારું છે, જેને થાય પ્રયોગ કરે, ન હોય શું કામ પીવું. આવ્યું હોય તમને કહી દો, જે આ યાદ આવતું જશે બોલતો જાઉ છું. એટલે સારામાં સારા પાત્રો સાદા જે છે જનરલ આપણને મળે છે તે, પણ મૂળ વાત શું છે? રસાસ્વાદ તોડવાની વાત છે. એટલે સાધુઓને પાત્ર, એને આ ભેળું કરી પાણી નાખીને થોડું જમવું. હવે બધાને શું લાગે છે? આ જો આ તો અમારો વિષય છે ને એટલે તમને કહું, બધાને શું ભેળું કરીએ પછી કેમ ભાવે? તમે ઘરે પ્રયોગ કરી જોજો, ભેળું કરેલું છે ને એટલું સ્વાદિષ્ટ હોય છે ખરેખર, એ ચાખ્યું નથી એટલે તમે બે રોટલી ખાતા હોય ને એની જગ્યાએ સાત આઠ વહી જાય. તમે જે રોટલી જમો તો બે જમતા, રોટલીને શાક કરો તો કેમ સાત આઠ વહી જાય ખબર ન પડે, આ એવું છે. પણ તમે જો ભેળું કરેલું સ્વાદિષ્ટ થાય, બેસ્વાદ નથી થતું. રોટલી ચોળી નાખો, દાળ નાખો, શાક નાખો, ભાત નાખો, ભેળું કરી નાખો, એમાં થોડુંક તમારે થોડા ગાંઠિયા હોય એ ભેળવી દો, એકાદું મસાલેદાર બટેટું એ ભેળવીને ચોળી નાખો, એના પર થોડી ફોદીનાવાળી ચટણી હોય એ થોડી નાખીને ભેળવી દો, એના ઉપર બે ચમચી દહીં એ તમે લઈને ભેળી અને પછી જમો. ધુવાકો મારે જો સગવડતા હોય, પાપડ આવી ગયો એમાંય ભેળો કરી નાખો પછી જમો તમે, જો ન હોય તો ક્યાં લેવા જાવ? કારણ કે આપણે ઓલો લિજ્જત પાપડ તો ખવાય નહીં. હા, એ તો ઘરનો બનેલો કોઈ હોય તો સાહેબ, આપણે તો વિષય નથી, પણ ક્યારેક આપણે પાપડ તો લેતા નથી, કોઈ સંતો નથી લેતા, પણ થાળમાં ક્યારેક ધરાવતા હોય, પણ આપણે નાનપણમાં ખાધા તો હોય ને પાપડ,
પણ તો દર વર્ષે એટલો પાપડ ચાખી જોઉં, હજી સુધી મને એ ટેસ્ટ આવ્યો નથી. આ કોણ જાણે કેમ બનાવતા હશે, રામ જાણે. મને ઘણી વાર થાય મારે શીખીને બનાવવો પડશે એવું લાગે. આ પાપડ, આવો પાપડ, આને પાપડ કહેવાય, પણ મસાલેદાર એવો સરસ મજાનો પાપડ, એ ચોળાઈ જાય, સ્વાદિષ્ટ ભોજન થાય છે સાહેબ. એટલે એમ ન માનવું ગળું કરે, અને એમાંય થોડું પાણી નાખો એટલે જો તીખું હોય ને એકદમ મોળું થઈ જાય. માપે તે લિજ્જતથી જમો. હા, અને એ વાત છે ભાઈ, કઈ રોજ કઈ થોડા બટેટા વડા ને ભજીયા ને આવું બધું ગાંઠિયા ને ચટણી બધું હોય, હોય શું, રોટલી શાક દાળ ભાત બરાબર ને. પેલા રોટલી ને શાક જ આવે હંમેશા, એ તમે જમી લો, છેલ્લે દાળ ભાત આવે તો દાળ ભાત તો ભેળા જ કરવાના હોય. સાદું જમો તો તકલીફ જ ક્યાં છે. અને ભાઈ એમ કરતા અનુકૂળ ના હોય, પત્તર લ્યો તમે, અને પત્તરમાં તમ તમારે બધું જુદું જુદું નિરાયતે મોજથી જમો, કોઈ વાંધો નહીં, પણ પત્તર કાષ્ટ પાત્રમાં જમનારો સાધુ રૂડો લાગે લાગે ને લાગે. જમો ભલે, પણ કાષ્ટ પાત્રમાં જમતો હોય તો સાધુ. એટલે આ વૈરાગ્યો બાબાઓ સાધુઓ કેટલાય ફરતા હોય છે, એની પાસે તમે પત્તર કપડ ટુમડા જોયા હોય છે. આપણે શ્રીમંત બાપના દીકરા થઈ ગયા એટલે શું આપણે સ્ટીલના વાસણ જમવું? આપણે સાધુ સાધુ તો હોવો દેખાવો જોઈએ ને, કા સાધુ છે એમાં એના એના ભોજન હોય. બસ હજી વાત, ભેળું કરીને પાણી નાખીને કોઈ સાધુ કાષ્ટપાત્રમાં જમતા હોય તો એમ ન માનવું કે અમે નિસ્વાદી થઈ ગયા છીએ. કારણ કે જીવાઇન્દ્રી છે ને બહુ ચતુર છે. હા, એ એટલા માટે બળવાન છે, જેટલી ઇન્દ્રિયો એકબીજા સાથે વધારે જોડાય એટલી મજબૂત થઈ જાય. બહુ વિગતમાં અત્યારે નહીં જોઈએ, રસના ને સ્વાદનો આગ્રહ છે બરાબર, એની સાથે ઘ્રાણેન્દ્રી ભળી જાય છે. ઘ્રાણેન્દ્રી સુગંધ એ સોડમ આવે ને, એટલે બે ઇન્દ્રી ભેળી થઈ ગઈ એટલે રસાસ્વાદ જોરદાર થઈ જાય. એમ જેટલી જેટલી ઇન્દ્રિયો ભળે એટલી એ જે દોષ હોય ને પ્રબળ થઈ જાય. તો ભેળું કરીએ એટલે એ સરખું જ થઈ જાય અને નિસ્વાદિત થઈ જાય એવું નથી. એમાં શું છે, ગાંઠિયા ઉપર હાથ મારી લે, ફરસાણ ઉપર હાથ મારી લે, ભજીયા ઉપર હાથ મારી લે, ભજીયાનો ધડો નો રે કેટલા જાય એટલા, એ બધું ઉપડી જાય. ઘણા ખારી સીમમાં ક્યાં પાછા વળે છે, નહીં એ ક્યાં મિષ્ટાન છે. માટે સૂત્ર છે, શરીરની ભૂખે જમવું, મનની ભૂખે ન જમવું. શરીર શું માગે છે, રોટલી દાળ ભાત શાક ભાત પૂરી. એ કોઈ દિવસ બટેટા વડા દાબેલી ફરસાણ ઇડલી ઢસા સંભાળા બીજા કશું માગતું નથી. ઉલટાનું શરીર અકળાય છે કે આ ભાઈ મને ફાવતું નથી, મારે પછી જવું પડે છે, તમે રેવા દો. પણ ઓલું મન માગે છે કે મારે દાબેલી જોઈશે, મારે સમોસા જોઈશે, મારે કચોરી જોઈશે, મારે આ સેવ ખમણી જોઈશે, મારે આ જોઈશે, મારે આ ચમાણું જોઈશે. એટલે ઘણા લોકોનું પછી તમે જો કાયમી એડ્રેસ ટોયલેટ જ હોય, ત્યાં તમે થોડી વાર ઉભા રહ્યો તો આવવાનું જ હોય. એટલે શરીર માગે, દાહ હોય શરીરમાં આઈસ્ક્રીમ ખાવ કોઈ વાંધો નથી, પણ મન માગે ને ખાવ તો જૂઠું પડી ગયું. અને શરીર છે ને બે ત્રણ રોટલી દાળ ભાત શાક એટલે ધરાઈ રહે, પછી મન ન ધરાય, લાવ આવવા દો. એટલે નહીં આમે જમવા બેસાડે, અને પછી એટલે કીધું શીરો નીકળ્યા લઈને પીરસે પીરસવા નીકળ્યા, એટલે કે મને શીરો નહીં ફાવડે, લીંબુ જેટલો દો. એટલે ઓલા તો સમજદાર, તો લીંબુ જેટલો દીધો, પણ જો હોઠે અડ્યો ને જીભે અડ્યો એટલે બહુ સરસ શીરો, સત્યનારાયણનો શીરો થાય ને, ગજબનો શીરો. એટલે ઓલો કે મહેમાન ગરધણીને કે તમે ત્યાં અવડાવડા જ લીંબુ થાય, હવે લીંબુ કેવડા હોય, અરે આવો અમારી બાજુ નાળિયેર નાળિયેર જેવડા થાય. એ પછી મનની ભૂખ છે, એક જણા એટલું ખાધું એટલું, ઘણા એવા હોય છે ખાધા પછી હાલી ચાલી નથી શકતા, એ થોડી વાર વિરામ થાય પછી હકડ ડકડ હરખું પડે, તો એટલું જીમો એટલું જીમો આડો પડી ગયો, વૈદ બોલાવવા પડ્યા. અને વૈદ્ય કીધું લ્યો આ એક ગોળી ખાઈ લ્યો, એટલે હમણાં હરખું થઈ જાવ. લ્યો પીડ્યો પીડ્યો કે એ જગ્યા હોય તો ગોળી ની બદલે લાડવો ન ખાઈ જાઉં, હજી એને લાડવો ખાવો છે સાહેબ. ગામ એટલે ઇટાર ગામમાં અયોધ્યા બાપા ત્યાં ગયા અને બ્રાહ્મણોનું બ્રહ્મ ભોજન રાખ્યું સાહેબ, જમતા જમતા પંક્તિમાં બે બ્રાહ્મણ મરી ગયા તા હકીકતે. નિષ્કુળાનંદ સામે લખ્યું છે, જમતા જમતા જાય પ્રાણ તેના આપણા કુળમાં વખાણ, મરી જતા. અને આમે ભાઈ તમે વિચારો ને તો જમી જમી ને જ મરે છે, ઓવર ઇટિંગ ના જ મરે છે જે છે એ. હા, ભૂખડી બારસ ડાયાબિટીસ ન હોય,
એટલે હું છે ને મારી પાસે પ્રમાણે એક મીટર છે, કોઈ પૈસાદાર છે કે નહીં એ જાણવું હોય તો સીધું ન પૂછું પૈસાદાર છે કે નહીં. ડાયાબિટીસ છે, એ રાજરોગ છે, ખબર પડી જાય. એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાહેબ યુનિક પર્સનાલિટી, 87 વર્ષ રહ્યા જિંદગીમાં સ્વામીજી કોઈ દિવસ પાચક ફાકી કે ગોળી એ પુરુષે લીધી નથી જિંદગીમાં નહીં. એ કે કેમ વધારે ખવાઈ જાય એ હજી મને નથી સમજાતું, એમ એ પોતે કહેતા. કેમ ભલે નહીં, ડૉક્ટર પાસે એક જણ ગયો ને કે સાહેબ મને પેટમાં બહુ દુખે છે. ડૉક્ટર દબાવીને કે કેમ એમ થઈ ગયું, તો કે કાચી રોટલી બે ખવાઈ ગઈ ને. ડૉક્ટર કે હોઈ જાવ. કમ્પાઉન્ડર તો જી સાહેબ આને આંખમાં ટીપા નાખી દીધું. અરે સાહેબ પેટમાં દુખે છે, તો કે આંખનો ઈલાજ કરવો પડશે, કાચી રોટલી નહોતી દેખાણી. તમને કે વધારે કેમ ખવાઈ જાય છે, આખી જિંદગી કોઈ ગોળી નહીં. એ જો એક તમને ઈલાજ બતાવું, હા બધી વાતો છે ને માફી ચાહતા ચાહતા જ કહું છું. હા મિષ્ટાન ન ખાવું, ફલાણું ન ખાવું બહુ સારું જ છે, બહુ સારું છે. એવા વૃત્તિઓ આજે પણ છે પગે લાગવા જેવા. મને છે ને હું લાગે ને એને ખબર ન પડે, મેં એને રજની રજ લઈ લઉં. આપણે નથી કરી શકતા પણ આ કરે છે, એમને ખબર હોય પણ આપણે એની રજ લઈ લઈ ખાડું. આપણે તપ નથી કરતા આ કરે છે, ગજબ છે. પણ સમજવા જેવું એ સાહેબ છે, અંદરથી રસાસ્વાદ છૂટી જવો જોઈએ, બહુ મોટી વાત છે. એનો એક ઈલાજ છે. તમે નિયમ લેવા કરતાય લે ઉત્તમ છો એમ નહીં કહેવાનું, કારણ ના પાડી છે. જમવા બેસે ને દાદુ મોજથી બેહવાનું, બટેટું વડું લેવાનું પણ એક લેવાનું અને બાદશાહની જેમ ખાવાનું. એક ખાવ કે 10 ખાવ શું ફેર પડે છે, ધીમે ધીમે એન્જોય ધ ફૂડ, ધીમે ધીમે. એક બટ મનને કહેવાનું, જો બેટા તને ભૂખ્યું નથી રાખતું, તારે બટેટું વડું જોઈએ હું જાણું છું, મોજથી ખા, એકે પૂરું કરજો. પણ તમે એવી મોજથી એક બટેટું વડું ખાઓ બીજું જોઈએ નહીં, અને જો એ બે બટકામ પૂરું કરી નાખો તો તમારે 10 બાર જોઈએ. એમ તમે એક લાડુ અડધો લ્યો, મોજથી જમો. મને કે મેં જો નિયમ તારા ઉપર કોઈ નિયંત્રણ મૂક્યું નથી, મને ખબર છે તું જેમ નિયમ મૂકો એમ સ્પ્રિંગની જેમ ઉછળે છે. તું મોજથી અડધો લાડુ ખા, પણ બેટા મોજથી ખા, થોડો થોડો ભાંગીને મમળાય સ્વાદ આવે છે. આ હા હા બીજો ટુકડો આ હા અર્ધે પૂરું કરી દેજે બસ. આ દરેક વસ્તુ ન પાપડ સિવાય રહી શકતા હોત, એક બટકું લઈ લો મોજથી ખા બોલો. અને ભગવાનની સાક્ષીએ કહું છું, તમે જતે 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 તમે નિસ્વાદી થઈ જાઓ, કાંઈ ન જોયા બર જે આવે બરાબર છે. આ ભોજનની આ બધી કળા છે, સ્વાદ અને આળસ બે જ બાબતે આજે છે ને તમને નવી નવાઈ લાગશે એવી એક ઊંધી વાત થઈ ગઈ છે. સાવ ઊંધું થઈ ગયું છું, હા હકીકત છે. પણ તમને તમને લાગશે કે મારું ઊંધું તો થઈ જ ગયું છે, આ બધા હા પાડશે. સ્વાદ અને આળસ શું થયું છે ખબર છે? અમારે સાધુઓએ ભિક્ષા માગવાની હોય, ખરું કે ખોટું? સાધુ એટલે ભિક્ષા, ભિક્ષા જ માગીને ખાવાનું હોય, બધે ભટકી ભટકીને માધુ કરી લઈ આવવાની અને જોળી ભરીને પછી જમવું, સાધુનો ધર્મ. અને ગ્રહસ્થો એ ઘરે બનાવવાનું, મોજથી જમવાનું, એ ગ્રહસ્થોનો ધર્મ. આજે સ્વાદ ને આળસ ને લીધે બે ઊંધું થઈ ગયું, આજે ગ્રહસ્થ ભીખ માગે છે, સાધુ એના આશ્રમમાં મોજથી જમે છે. કઈ રીતે? અમારે બધાને નિરાયતે બસ સરસ મજાનું બધું બનાવાય છે. અને તમે બધા ભિક્ષાવૃત્તિ કરો છો, લાખો પતિ હોય તો એ પાણીપુરી લારીએ ડીશ લઈને ઉભો હોય, સાહેબ આ ભિક્ષા છે. હે ગાંઠિયાની લાઈન હોય તો એમાં ઉભો હોય 50 ગ્રામ પડીકા માટે, હા અને રાયપુરના ગોટા માટે ઉભો હોય, ખપોલીના બટેટાવાડા માટે ઉભો હોય, ડાકોના ગોટા માટે ઉભો હોય. અને એમે ના હોય તોય તમે 100 ગ્રામ ગાંઠી અહીંથી લીધા, 250 ગ્રામ શ્રીખંડ અહીંથી લીધો, તૈયાર રસ કરીને અહીંથી લીધો, એ બધું ભિક્ષામાં લઈ લઈને પછી ઘરે જાય પછી જમે, આને શું કહેવાય? અને એ જ આવા દો, આજે બધા બુફે છે એ શું છે? ડીશ લઈને ભરતો હોય, એક બટેટું નાખજે, એ જરી ચટણી નાખે, એ ક્યાં તારું ધ્યાન છે, કટકો નાખે, મેં નાખ રહી જાય છે, રહી 3 વાર આવ્યો રહી ગયો, હા હું ઉભા રાખતા છે એમ કોણ. હવે એ ઠેબા ખાતો ખાતો આખી ડીશ લઈને જાય, એકબીજા એકબીજા હલીને ભેળો થઈ જાય, આખી પોળમાંથી માગીને ભેળું કર્યું ને એવું થાય.
આ ભિક્ષા નથી તો શું છે બાદશાહ? તમે ભિક્ષા કરો છો ને અમે મોજથી જમીએ છીએ, આટલું ઊંધું થઈ ગયું છે બોલો. પણ શેને લીધે? સ્વાદને લીધે તમે ભિક્ષા માંગો છો, અને અમે આળસને લીધે અહીંયા જમીએ છીએ. તો તમે થયો આળસ થઈ? આળસ કરે તો અલગ વસ્તુ છે. બાકી શ્રીજીની આજ્ઞા છે, મોટા સંતોની આજ્ઞા છે. કઈ રીતે? જો આજે ગ્રહસ્થોને ત્યાં ઘણા પ્રશ્નો હોય કે ગ્રહસ્થોને ત્યાં શિક્ષાપત્રીમ લખ્યું છે, પુરુષ પિરુષનાર હોય ને સાધુ એ જમવા જાઓ, આ લખ્યું છે ને શું કરવાને તમે બધા અમારી વગોવણી કરો? કોઈ વગોવણી નથી કરતું, તમને મોજથી જમવાનું કોણ ના પાડે છે? અને એમાં ક્યાં તમે કોઈનું માનવા નાઈ છો? પણ વાત સમજો, જે છે એ વાત છે. ભિક્ષાવૃત્તિ લખી છે, ભિક્ષા કરતા જ હો તો ગમે ત્યાં જમો. અને એ વખતે સંતો ભિક્ષા માગતા, શું માગતા? રોટલાને બટકા આવતા, લોટ આવતો, નદીમાં જઈને બોળી દેતા, પછી ગોળો વાળીને જમી જતા. કરો કોણ ના પાડે, પણ કાયમી ભિક્ષા કરો. મન પડે એને ત્યાં આટા મારી આવે, તમે મન પાવતી ડીશ જમી આવો, પછી કયો શિક્ષાપત્રી પ્રમાણે કરીએ છે ના. અને ત્યારે પણ ભિક્ષાથી અગવડતા હોય, ક્યાંય મેળ ન પીડ્યો હોય તો સંતો કોઈને ત્યાં લેતા, પણ બ્રાહ્મણો કે એવું હોય ત્યારે ખીચડીની છે, બે જ વસ્તુની છૂટ હતી. વધારે કોઈ જયારે આપતા ત્યારે સંતો એ ગામને પાદર કે એના ઘરે ફળિયા ચોકમાં મંગાળા ચૂલા મારી જાતે રસોઈ બનાવતા, આખા ઇતિહાસમાં આજ પડ્યું છે. અને ત્યારે સંતો બનાવતા, હાથે સ્વયંપાકી થતા, થાળ ધરાવતા અને જમતા. પછી જતા મંદિરો થયા, સ્થાન થયા, એટલે શ્રીજી મહારાજે તરત જ એ ભિક્ષાવૃત્તિ બંધ કરાવી, આશ્રમમાં ઠાકોરજીઓને થાળને માટે ત્યાં જ રસોઈ થાય અને સંતો ભિક્ષાભાવથી ત્યાં ભોજન કરે. કારણ કે હવે ભિક્ષાવૃત્તિ કરવામાં સમાજમાં તમને કોઈ કંટ્રોલ રાખનાર નથી, માટે આ યોગ્ય નથી. આ એમનો પ્રતિબંધ મૂકેલો છે, માટે એ જ રીતે જમવું, એ જ રીતે રહેવું, એનો ખોટો અર્થ શિક્ષાપત્રીનો ન કરવો. એમાં ભિક્ષા લખી છે, ભિક્ષા કરતા જ હોય તો છૂટ છે, ભિક્ષા નથી. આપણે મોજથી બધે હવે સગવડતાઓ છે એટલે કરી શકીએ છીએ. નિસ્વાદીપણે ભોજન કરવું. સારામાં સારી વાત એ છે ભાઈ, તમે સાવ કોરું ખાતા હો, નિસ્વાદી બિલકુલ ભોજન પ્રત્યે થઈ ગયા હો, જે આવે સંભાળીને પાણી નાખીને જમી જતા હો. પણ સાંભળજો, જ્યાં સુધી બીજાની નિંદા કરો છો ત્યાં સુધી તમે નિસ્વાદી નથી. કારણ કે નિંદામાં જેવો સ્વાદ આવે છે ને, એવો તો કોઈ વઘારમાં આવતો નથી, એમ નારાયણ ભગત કહેતા. એટલે આવા આપણે ઘણા જોયા છે, સાવ લુખું કોરું ખાનારા હોય પણ એની પાસે બેસો એટલે કે ઓઈલો આવો, ઓઈલો આવો, ઓઈલો આવો, એ સ્વાદી જ છે, એ નિંદા રસપીય છે. માટે એક પરમ રસ ભગવાનનો ચખાય અને એ રસની ભજનની કીર્તનની કથાની વાર્તાનો રસ લે, એ પરમ નિસ્વાદી છે. હવે બે જ વાત રહી છે પણ બહુ જ ઝડપથી લઈ લઈશ, હવે તમને અકળાવીશ નહીં, પણ મજાની થોડુંક ટૂંકમાં જ લઈ લઉં છું. બહુ બેઠા છો તો બેઠા જ રહીજો, જો કે નહીં જાઓ તમને શ્રદ્ધા છે. હવે પછીનું છે એ નિસ્નેહી વર્તમાન છે. બહુ પાંચ મિનિટમાં પૂરું કરીશું. નિસ્નેહ એટલે અંત્યના 19મા વચનાર્થમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે અમારા સાધુ હોય એમને પોતાના સંબંધીઓ સાથે કોઈ હેતપ્રીત રાખવી નહીં, પંચ મહાપાપ કરતાં પણ મોટું પાપ છે. અમને એ સાધુ પશુ જેવો દેખાય છે, એનો અતિશય એવું ગુણ આવે છે જે એના સંબંધીઓની સાથે હેત રાખે. સાધુ થવા નીકળી ગયો પછી એને માલ મિલકત બધું છોડી નીકળી જાય તો જે સાધુ છે, હજી ને લાકડું ખોશી રાખે તો એ સાધુ નથી થયો. પછી એ પરિવારને બધાને મૂકી દે છે, પછી પરિવારમાં જાય ને ભાઈના લગ્નમાં જાય ને બેનના લગ્નમાં જાય ને માંડવો પોખી આવે ને ફલાણું કરી આવે તો સાધુ જ નથી. મૂકી દીધું, નીકળી ગયો, એના વતનમાં પછી પગ ન દેવા, એકેય સાધુ પછી એના વતનમાં ક્યાંય શ્રીજીની આજ્ઞા પ્રમાણે જતા નથી, પગ દેતા નથી, એ ન જવાય. વાત પૂરી થઈ ગઈ, આખું વસુધાઈ કુટુંબ મુકમ, એના માતા પિતા સાથે કોઈ સ્નેહ નહીં, કોઈ સંબંધ નહીં. પછી એની સાથે પછી તમારી ઓલી જમીનનું શું થયું, ત્યાં તમે શું વાવ્યું, પૈસાની અગવડતા હોય તો કેજો, એ બધું ખોટું એ નહીં. ઘણા સાધુ થઈ ગયા પછી ઘરે બંગલા થઈ જતા હોય તો એ ખોટું છે. એટલે નિસ્નેહ એટલે એ મૂકી દીધું. ભરતજીની જેમ બીજે પણ સ્નેહ થઈ જાય તો મૃગનું બચ્ચાની જેમ જન્મ આવે એટલે ક્યાંય સ્નેહ ન રાખો, એક સ્નેહ ભગવાનમાં રાખવો, આ નિસ્નેહી વર્તમાન છે. હવે છેલ્લું છે એ નિર્માની વર્તમાન. જુઓ પંચવર્તમાનમાં ચાર વર્તમાન છે ને, એમાં છૂટ આપેલી છે. નિષ્કામ તો ગ્રહસ્થોને છૂટ છે, પરણવું, પરિવારમાં રહેવું, બાલ બચ્ચા હોવા છૂટ છે ને, નિષ્કામ વ્રતમાં ગ્રહસ્થોને છૂટ છે. જુઓ અત્યારે આપણે ગ્રહસ્થોને સાધુ અને બેનું ભેળું વિચારીએ છીએ, નિષ્કામમાં ગ્રહસ્થોને પરણવાની છૂટ છે, સાધુ અને અષ્ટાંગ રીતે દૂર રહેવું એને નહીં. નિર્લોભ દ્રવ્યાદિકનો લોભ, ગ્રહસ્થોને છૂટ છે, પૈસો રાખો,
એમાં કોઈ ખોટું નથી, નિંદાય ન થાય, રાખવો જ જોઈએ, હોવો જ જોઈએ. શ્રીજીએ પણ કીધું શિક્ષાપત્રીમાં, કોઈ ઉદ્યમ કરવો, બેસી ન રહેવું અને પૈસો કમાવો, છૂટ છે. નિસ્નેહમાં સાધુઓએ પરિવાર સાથે ન રહેવું, ન જોડાવવું. તમારે પરિવાર સાથે રહેવું, હેતપિત રાખવી, ભાવ રાખવો, સંપીને રહેવું, એ તમારી શોભા છે, નિંદા નથી. અને પછી કયું રહ્યું? નિસ્વાદ. અરે સોના ચાંદીના વાસણમાં બધી ચમચીઓ જુદી રાખીને મોજથી જમો, નિંદા નથી, કોઈ ટીકા નથી. ગ્રહસ્થ શોભારૂપ છે તમારે, સાધુઓને એ દૂષણરૂપ છે, એને છોડી દેવાનું. ચાર વર્તમાનમાં ગ્રહસ્થોને છૂટ છે, છેલ્લું નિર્માની વર્તમાન છે, એમાં ગ્રહસ્થ કે સાધુ કોઈને લેશ માત્ર છૂટ નથી. કે ગ્રહસ્થનું થોડું માન રાખો, એવું ક્યાંય કીધું? ટોટલી બધા છોડી દેવાનું. પછી તમે એમ કહો કે અમે બહુ સેવા કરીએ, તમને પહેલી લાઈનમાં પહેલો તક્યો મળવો જોઈએ, તો કલ્યાણ બગડે. એમાં જરાય છૂટ નહીં કે ભાઈ પૈસાદાર હોય એટલે એને પહેલી લાઈનમાં જ બેસવું પડે, અને એને હાર પહેરાવવા જ પડે, અને એનું 10 વાર નામ લેવું પડે, અને તો ગયો એ સત્સંગ કરીને પછી ધૂળ કમાણો. એટલી છૂટ નહીં નિર્માની વર્તમાન, બધાય ટોટલી મૂકી દેવાની. ભાઈ હા, ક્રિશ્ચિયનમાં છે ને ક્રોસ પહેરે છે, ઊભો છે, ઊભું ને એક આમ આડું છે, એ શું બતાવે છે? આ એના ટુકડા કરી નાખો બે, હું ને કાપી નાખવું એ સાચો ક્રોસ છે, બાકી ગળામાં લઈને ફરીએ તો કાંઈ ના થાય. અને એક જગ્યા તો એવી હોવી જોઈએ ને કે જ્યાં માણસ માન મૂકી દે, એ આ સત્સંગની જગ્યા છે. પણ અહીંયા આપણે એક દિવસ જો કોઈને હરખો બોલાણો ન હોય તો કે બસ હવે અમારે ક્યાં બધી કોઈ ગણતરી છે, હવે એમને જ જાઓ, બીજે જાય છે તો જાઓ. લગભગ આવા સરખા બોલાવો ચલાવો ને આવું બધું હોય, હાથ ફેરવે રાખો જેમ બળદિયાને નવાને હાથ ફેરવે તો જ દોવા દે. એવા એવા કાચના વાસણ જેવા ભાઈ પ્લીઝ હાથ જોડીને એવા સત્સંગી ન થાવ. બધાને બધા સાધુઓ ક્યારે કેમ સાચવી શકે ભાઈ? આપણે કલ્યાણની ગરજ રાખી અને શ્રીજીની આજ્ઞા પ્રમાણે, નિર્માની વ્રત પ્રમાણે આવીને બેસું. બાપજી અમે તમારા છે, અને તમે કહેજો જે કાંઈ હોય ને તો તમારા ગણીને કહેજો, એમ રહેશું તેદી કલ્યાણ થશે, બાકી નહીં થાય. હા તો સરખો ઉતારો જોઈએ, એસી જોઈએ, એરકન્ડિશન જોઈએ, સવારમાં ચા પૂછનારો જોઈએ, ફલાણો જોઈએ, હા જોઈએ. સાધુઓ ફરજ બજાવે જ છે, પણ એમાં ક્યાંક વાંકું ચૂકું, કોઈ અવડક અણઅવડક આ તે બધું થયું હોય, આપણે ઘરે છીએ ભાઈ. ઘરે ઘરે તો તમે નથી કહેતા, તમે ત્યાં કઈ નથી શકતા ચા બનાવી. એમ ઉલટાને એ કે ભાઈ ચકુ ચા બનાવ્યો તો મારા માટે લેટો આવી જાય. અને ત્યાં અમારે છે ને દેવસાહેબ એક સરસ વાત કરે છે કે આ જે હરિભક્તોનો ઘરમાં ન હાલે ને એ સાધુઓ આગળ દિંડ મારે છે, એનું અભિમાન આ પૂરું કરે છે કે એટલે નિર્માની થાય છે. બાકી હું કેમ જાય? માન સંસારમાં હેરાન કરે, સત્સંગમાં કલ્યાણ બગાડી નાખે, દ્રોહ થાય, અધમતા થઈ જાય, આસુર ભાવને પામી જાય, જે અવગુણ લઈ લઈને સાહેબ ભજન ઓછું થાય તો વાંધો નથી, પણ માનને લઈને સંતના ભક્તોના અવગુણ લઈ લઈને નરકમાં ગયાના દાખલાઓ છે, પ્રેત યોનીને પામ્યાના દાખલા છે. ઘનશ્યામ સાહેબ ભુજના કહેતા કે હું માળા કરતો હોય તો ઘણી વાર મને અવકાશમાં અવગતિ આવીને કહે છે એ સ્વામી મને છોડાવો. આ ઘનશ્યામ સ્વામી કહેતા ભુજના ઘનશ્યામ, આપણે બધા જાણીએ ભગવાન જેવા સાધુ, એ આમ હાયર થઈ જાય હાયર મારી સામે, એ સ્વામી અમને છોડાવો, અવગુણ લઈને અપરાધ કરીને અમે પ્રેત થયા છીએ, મા બાપ છોડાવો. સ્વામી કે માથે ઓઢી જાઉં, હું શું કરું, એવા એવાના અપરાધ કર્યા તે શું કરું? કે માટે માને કરીને આવું ના થાય ભાઈ. હજી બાકી તો ઘરમાં સમાજમાં મોભી માન માટે કેટલું કરે છે, બહુ લાંબુ લિસ્ટ નહીં આપું. આ 5-5 દોઢ દોઢ 2 ફૂટ એટલે નખ વધારતા હોય છે, એમાં કોઈ ફાયદો છે? માન માટે ઊંધી સાયકલો ચલાવે, કાચ ખાઈ જાય, માન સન્માન માટે. માન માટે માણસ શું નથી કરતો? એટલે ડોશીમાં મંદિરેથી આવતા હતા, અને ઓલા બાબાજી છે ને એ છાશ લેવાઈ ગયા છે, બહુ ઘેરે છે, ને બહુ પછી દુજાણું દોવા નહીં દીધું હોય ભેંસે આગલી સાંજે, એટલે કીધું છાશ નથી, એટલે મહારાજ નીકળી ગયા. અને ઓલા ડોશી ભટકાઈ ગયા રસ્તામાં, મહારાજ ક્યાં આવી ગયા હતા? તમારે ઘરે છાશ લેવાઈ ગયો તો, પણ હવે ત્યાં હું હું થયું હવે ના પાડે, એ બે કાવડિયા ની ના પાડે. આવ્યા ડોશી, હાલો મહારાજ મારી ભેળા. મહારાજાને લટ્ટું, નહીં તો સમજદાર હોય નીકળી ન જાય. અને વળી પાછા ગયા ડોશીમાં લઈ ગયા, એ ઓહો તમે મહારાજને છાશ ની ના પાડી, પણ આ બા પણ છાશ નથી તો શું કરું? અરે તું બે કાવડિયાની ના છે નહીં પાડ, ના પાડું તોય હું પાડું, જાઉં મારા છાશ નથી.
એટલે આ બહુ વિસ્તાર પ્રકરણ છે. આવું સંસારમાં બધે તમારે વાત મૂકી દો, એટલા બધા માન્ય કરીને પોતે દુઃખી થાય છે, બીજાને દુઃખી કરે છે અને એને સુખ નથી. એટલે હવે બહુ છેલ્લી જ વાત છે, પાંચ પ્રકાર છે માનના, હમણાં જ પૂરું પાંચ પ્રકાર, કારણ કે ભૂખ લાગતી હોય ને બધાને. એટલે પાંચ પ્રકાર છે માનના. એક બહુ હવે એ ધ્યાનથી સાંભળજો, માન થાય, સન્માન થાય કે ગમે તેવું અપમાન થાય, બરાબર સાંભળજો એટેન્શનથી અને એક એક શબ્દને પકડશો ત્યારે પાંચ ભેદ સમજાશે, કારણ કે જરી જરી ફેદ છે. ગમે તેવું માન સન્માન થાય, ગમે તેવું અપમાન થાય, છતાંય એના મન ઉપર ના હોય, સહેજ પણ નહીં, સન્માનનું માનનું અપમાનનું કોઈ પણ મન ઉપર સહેજ પણ ન હોય, એનું નામ સંત, એનાથી પર આ સંત. અને હવે સાંભળજો, માન સન્માન થાય તો દુઃખી થાય. જો ઓલો દુઃખી નહોતો થતો, કાંઈ નહોતો થતો, સુખી પણ નહીં, દુઃખી નહીં. બીજો પ્રકાર, માન સન્માન મળે તો દુઃખી થાય, નહીં તો શું થવું જોઈએ, સુખી થવું જોઈએ ને. સન્માન મળે તો સુખી થાય ને માણસ, પણ આમાં શું થાય છે, દુઃખી થાય. માન સન્માન મળે તો દુઃખી થાય અને અપમાન થાય તો રાજી થાય, એનું નામ સાધુ. આ સાધુની વ્યાખ્યા છે, કઠણ છે ભાઈ. માન સન્માન થાય તો દુઃખી દુઃખી થઈ જાય અને અપમાન થાય તો રાજી થાય, એનું નામ સાધુ. હવે ત્રીજું સાંભળજો, માન સન્માન મળે છે જે રાજી થાય, અપમાન થાય તો દુઃખી થાય, પરંતુ એ અપમાનને પોતે પી જાય, ક્યાંય જણાવવા ન દે, એનું નામ સજ્જન. અને માન મળે એના માટે પોતે કોશિશ કરે, મળે તો અતિશય રાજી થાય, તમને ભૂલે બધાવે, પણ જો માન સન્માન ના મળે, ભાગ જોગે એ પદ કે એ સન્માન બીજાને મળી જાય તો એની પાછળ પડીને છઠ્ઠીનું ધાવણ ઓકાવી દે, એનું નામ દુર્જન. અપમાન કર્યું હોય તો વાત જ મૂકી દો, એનું નામ દુર્જન. એટલે સાહિત્યમાં કહ્યું છે કે શિંગડાવાળા ઢોર પશુ બળદ હોય ને એનાથી આગળથી છેટું રહેવું, ક્યારેક શિંગડું મારી દે, ગધેડાથી પાછળથી છેટું રહેવું, લાત મારી દે તો આપણનો જીવ કાઢી નાખે, અને દુર્જનથી ચારે બાજુથી જેટું રહેવું એ મારી જ નાખે. પેલો બીજો ત્રીજો સજ્જન દુર્જન, પાંચમો સાહેબ, માન મળે અપમાન મળે તો કોઈ મન પર અસર નહીં, એનું નામ સંત. પરંતુ પાંચમો પ્રકાર, માન મળે સન્માન મળે, અપમાન મળે તો ભલે મળે, મન ઉપર જરા પણ નહીં, પરંતુ જેણે અપમાન કર્યું હોય, ત્રાસ આપ્યો હોય, એનું ભલું કરે, એનું નામ મહાસંત. આ પાંચમો પ્રકાર. એ આપણા જૂના સાવરમાં કૃપાનંદ સામે ગુણાતીતાન સામે ગયા, ત્યાં પછી મીઠા સાકરિયા, ત્યાં બે દિવસના ભૂખ્યા હતા, અને પછી ખીચડીનું પાટલા ચડાવ્યું હતું, જો ત્યાં ખીચડી બનતી હતી, સંતો હાથે બનાવતા, જો આપણે કહ્યું. અને એ ઉગા ખમાણ દરબાર હતો, એ સંતના દ્વેષીઓને બધા એમ કર્યું, અને આવ્યા હુલ્લો લઈને, અને બધા વાસણ બાસણ તોડી નાખ્યા, તુમડા ફોડી નાખ્યા, અને સંતોને ખીચડી બે દિવસના ભૂખ્યા, મીઠો સાકરિયો વિચારો પગમાં પડે, મારા સાધુ બે દિવસના ભૂખ્યા છે, ભાઈ સાહેબ તમે એને જમી લેવા દો, પછી ભૈયા જાય છે, તમને ગામમાં કોઈને ઉપદેશ નહીં દે, કોઈને નહીં સત્સંગ ઓળખાવે, પણ જમી લેવા દો, પાણી કાઢી મૂક્યા, ધક્કા મારી મારીને કાઢ્યા, લાકુડિયાના ગોદા મારી મારી, ગામની બહાર એક નાના બાવળિયા તલ બાવળિયા જેવા છાડ એને છાંય બેઠા પાથરી, અને મીઠો સાકરિયો રડે, સંતો કૃપાનંદ સાંઈ ગુણાતીતાન સાંઈ આશીર્વાદ આપે, રાજી થાય, હશે જે થયું તો શુકરવાને મીઠા રડે છે સાંતે. એમાં વળી બે હરિભક્તો બીજે સજ્જન માણસો ભળી ગયા, એમણે કીધું, સ્વામી આવો સંતનો દ્રોહી છે ને એટલે જે વાંજ્યો છે એને ત્યાં દીકરો નથી. અને કૃપાનંદ સાંઈ ગુણાતીતાન સાંઈ, એવું છે સંતો, માળા કરો, એ ઉગા ખુમણને ત્યાં ભગવાન દીકરો આપે, આનું નામ મહાસંત. અને એને ત્યાં દીકરો થયો, એનું નામ જીવણો ખુમાણ. આને અઢંગ સત્સંગી થયા, એકાંતિક ભક્ત થયા, આજે પણ જૂના સાવરમાં સ્વામિનારાયણ મંદિર છે, એ જીવણા ખુમાણે બાંધેલું છે, એવા મહાસંત જેવા ભક્ત એ થયા. કેમ? મહાસંતોનો એ આશીર્વાદ હતો. માટે આવી રીતે નિર્માની રહેવું, નિસ્વાદી રહેવું, નિસ્નેહી રહેવું, નિર્લોભી રહેવું અને નિષ્કામ રહેવું, આ પાંચ આજ્ઞા પંચવર્તમાનની છે. પરંતુ હવે થોડીક વાર આ આજ્ઞા બાબતમાં આટલી જ વાત નથી, બધા આટલું જ યાદ રાખે છે. પંચવર્તમાન પાળે છે સાધુ? બહુ થઈ ગયું. પંચવર્તમાન પાળે છે? બહુ થઈ ગયું. પરંતુ આ સિવાય પણ ઉપાસના બાબતે, સંપ્રદાયના શાસ્ત્ર બાબતે, સંપ્રદાયના બીજા દેવો બાબતે, અવતારો બાબતે,
શ્રીજી મહારાજે વચનામૃતમાં શિક્ષાપત્રીમાં આજ્ઞાઓ આપેલી છે આખાય સંપ્રદાયને, સંતોને, હરિભક્તોને. પણ એ આજ્ઞાઓ વિશે હવે પછીના પ્રવચનમાં જેટલું અનુકૂળ છે એટલું લેશું. આજે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. શ્રીહરિને એ સંતો આપણા ઉપર રાજી રહે અને આપણે એને માર્ગે ચાલવાનું બળ આપે એટલી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.